igual tamo no morro, tá pro carinho de pau. Tamo junto, vai também. Tamo igual tamo no morro, tá pro carinho de pau. Tamo junto, vai também. Auntie, busy yes, please. નમ્ર વિનંતી, બધા જ પોતાનું ઉચિત સ્થાન ગ્રહણ કરે એટલે પ્રસંગની શુભ મંગલ શરૂઆત કરીએ. બોલ શત્રુંજય મંડન મરુ દેવાનંદન શ્રી આદેશ્વર ભગવાનની. ધન્યવાદ આંટી. મીટિંગ ગેટ ટુગેધર આંટી, બધું પછી કરીએ. એકવાર પહેલા બધા બેસી જશો. સમયસર સમયને માન આપીને આ બધા સ્વજનો દીકરાને આશીષ આપવા માટે, શુભેચ્છા આપવા માટે પધાર્યા છો એ બદલ આપ બધાનો અંતરથી આભાર, ઋણ સ્વીકાર, ધન્યવાદ. કેમ કે તમે સમયને માન આપીને સમયસર પધાર્યા છો. આવો પ્રસંગની શુભ મંગળ શરૂઆત કરીએ તે પહેલાં વિનંતી કરીશ, જે ભગવાનની કૃપાથી આ દીકરા જસને 47 દિવસની સરસ સાધના થઈ છે એ પરમાત્માને, એ ગુરુદેવને યાદ કરવા છે. જે પણ લોકો બેઠા છે બધાને વિનંતી કરીશ, આવતી 1.5-2 મિનિટ માટે શક્ય હોય તો બે હાથ જોડીને બેસીએ. આંખો બંધ કરીને બેસી શકો તો બહુ સરસ, આંખો ખુલ્લી જ રાખવી પડે તો ભગવાનનું સરસ આલંબન છે. એ ભગવાનની આંખોમાં આંખો મિલાવીને આપણે બેસવાનો યત્ન કરીશું. અંદર અંદર ક્યાંય પણ કોઈ પણ ચહલ પહલ નહીં, કોણ આવ્યું, કોણ ગયું, કોણ ક્યાં બેઠું છે, કંઈ નહીં. 1.5-2 કલાક સુધી પરમાત્મા સાથે જોડાવવાનો પ્રયત્ન કરીએ. આપણો આત્મા પરમાત્મા સાથે જોડાય એવું કંઈક કરીએ કે આપણા હૃદયમાં પણ એ વીરતિ ધર્મનો ઉદય થાય, જે વીરતિ ધર્મની આરાધના છેલ્લા 47 દિવસથી દીકરા જસે નાની ઉંમરમાં કરી છે. એકવાર તાળીઓથી આપણે એની આરાધનાની અનુમોદના કરીએ. આવો 47 દિવસ વીરતિના પરિણામમાં એ સ્થિરતાપૂર્વક રહી શક્યો એમાં જે પરમાત્માએ કૃપા વરસાવી એ પરમાત્માને સૌથી પહેલા યાદ કરીશું બધાના બે હાથ જોડેલા. વંદના અવસરપીણી કાળના સૌ પ્રથમ રાજેશ્વર, અવસરપીણી કાળના સર્વપ્રથમ સંયમધર, અવસરપીણી કાળના સર્વપ્રથમ તીર્થંકર શત્રુંજય તીર્થાધિપતિ મરુદેવી માતાના નંદન, 47 દિવસ સુધી જે પ્રભુની કૃપાધારા દીકરા પર વરસતી રહી એવા આપણા સૌના વહાલા, આપણા પ્યારા અને કદાચ જસ અધિકારથી કહી શકશે મારા પોતાના સિદ્ધાચલ મંડન શ્રી આદિનાથ સ્વામી પરમાત્માના પાવન ચરણોમાં વંદના 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 વંદના. ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન શામળા સુહામણા, જે પ્રભુનો અભિષેક જીવનમાં એકવાર જોયો હોય ને
એ શ્યામ વર્ણના પ્રભુજી પર થતી સફેદ દૂધની ધારા લાઈફમાં એકવાર જોઈ હોય તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી યાદ રહે એવા 22મા તીર્થપતિ ગિરનાર મંડન શિવાદેવી નંદન શ્રી નિમિનાથ સ્વામી પરમાત્માના ભાવત ચરણોમાં વંદના વંદના વંદના. જે ભગવાનનું દર્શન કદાચ દીકરો નાનો હતો ત્યારથી કરતો આવ્યો, જે ભગવાનની પૂજા કદાચ રોજ સવાર પડે અને કરવા દોડતો હશે, જે ભગવાનના દર્શન પૂજન થકી પુણ્ય શુદ્ધ અને સુવિશુદ્ધ થયું એવા કાંદિવલી મંડન પદ્મા માતાના નંદન શ્રી મુનિસુરત સ્વામી પરમાત્માના પાવન ચરણોમાં વંદના વંદના. જે ભગવાનના શાસનમાં આપણે બધા જીવી રહ્યા છીએ એવા ચરમ તીર્થપતિ આસન્ન ઉપકારી શ્રમણ ભગવાન વીરવર્ધમાન ત્રિશલા માતાના નંદન શ્રી મહાવીર સ્વામી પરમાત્માના પાવન ચરણોમાં વંદના. જે ગુરુ ભગવંતની નિશ્રામાં આ 47 દિવસ વિતાવવાનું સૌભાગ્ય મળ્યું, જેમના મુખે રોજ સવાર પડે નિત નવી પ્રેરણા સાંભળવાનું સૌભાગ્ય મળ્યું હતું, જેમણે પચખાણ આપ્યા, જેમણે વાસક્ષેપ આપ્યો એવા આઈબીલ જગતના બાદશાહ કહી શકાય એવા ગુરુદેવ પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી જગત શેખર વિજયજી મહારાજાના પાવન ચરણોમાં. આજે આનંદનો અવસર છે, ઉલ્લાસનો અવસર છે, ઉત્સાહનો અવસર છે. વર્ષોનું સપનું જે આપણા બધાનું આપણા બધાના જીવનમાં જન્મે જૈન છીએ, શ્રાવકના સંતાન છીએ અને તમે બધા સુજ્ઞ છો, સંસ્કારી છો અને સંપન્ન છો, તો ચોક્કસ બધાના જીવનમાં એક વિચાર તો હોય કે લાઈફમાં એકવાર મારે પણ શું કરવું છે, ઉપધ્યાન કરવા છે. શું કરવું છે પુણ્યશાળીઓ? ઉપધ્યાન કરવા છે. લાઈફમાં એકવાર મારે પણ ઉપધ્યાન કરવા છે, મારે પણ મોક્ષમાળ પહેરવી છે. એ મોક્ષમાળ પહેરવાનું આપણું સ્વપ્ન હોય એ સ્વપ્ન દેવગુરુની કૃપાથી દીકરા જસનું સાર્થક થયું છે. આવો એક સરસ પરમાત્મા ભક્તિનું પદ લઈએ, વિનંતી કરીશું પિયુષભાઈ એક સરસ પરમાત્મા ભક્તિનું પદ લેશે. આપણે બધા અહીંયા બેસીને પ્રભુની આંખોમાં આંખો મિલાવીને પ્રભુને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે મારા જીવનમાં પણ બસ આ ઉધ્યાન તપની આરાધનાના સોનેરી દિવસોનો ઉદય બસ વહેલી તકે થાય એ ભાવ સાથે આ પદના માધ્યમે ભક્તિમાં જોડાવવાનો પ્રયાસ કરીએ. ઔચિત્ય કેરું કદ તમે જીવો પ્રતિ ગદ ગદ તમે સર્વોચ્ચ ધર્યું પદ તમે વળી તે હમાં નિર્મદ તમે ઔચિત્ય કેરું કદ તમે જીવો પ્રતિ ગદ ગદ તમે સર્વોચ્ચ હરિયું પદ તમે વળી તે હમા નિર્મદ તમે કરુણામયી બેહદ તમે શુભતા તણી સરહદ તમે કરુણામયી બેહદ તમે શુભતા તણી સરહદ તમે
તમારા મળે એવું બીજા માના મળે
સાહેબ મારું ધ્યાન તમે છો, સૌથી સલામત સ્થાન તમે છો, આત્મ તત્વનું જ્ઞાન તમે છો, સૌથી સલામત સ્થાન તમે છો, આત્મ તત્વનું જ્ઞાન તમે છો, હું છું તમારો તમે છો મારા, હું છું તમારો તમે છો મારા, સૌથી મોટું બળ તમે, સૌથી પાવન પણ તમે, સૌથી ઊંચું મંગળ તમે, શત્રુંજય જળહળ તમે, સૌથી મોટું બળ તમે, સૌથી પાવન પણ તમે, સૌથી ઊંચું મંગળ તમે, શત્રુંજય જળહળ તમે, સાચું તીર્થ સ્થળ તમે, કુજ પુણ્ય શુભ ફળ તમે, આનંદમાં આવી ચલ તમે, જળ ઝાપડે કમળ તમે, તમારી પાસે જ બેસવું છે, તમારી છાયામાં વસવું છે, તમારી ભક્તિથી ખુશી મળે છે, તમારી શક્તિથી દુઃખ ટળે છે, તમારી ભક્તિથી ખુશી મળે છે, તમારી શક્તિથી દુઃખ ટળે છે, હું છું તમારો તમે છો મારા, હું છું તમારો તમે છો મારા, પરમાત્માની અપરંપાર વહેતી કૃપા કે કરુણા હોય ને તો જ કોઈ વ્યક્તિને આવો ભાવ થાય કે હું બધું જ છોડીને એકવાર હું જઈ અને પ્રયત્ન તો કરું, એટલીસ્ટ ટ્રાયલ અટેમ્પ્ટ તો કરું, એવું વિચારીને જ આ દીકરો જશ અહીંયાથી ભગવાનની કૃપાનો અનુભવ કરવા માટે શત્રુંજય સુધી ગયો હતો અને 47 દિવસ સુધી ભગવાને કૃપા વરસાવવામાં કંઈ બાકી ન રાખ્યું તો આજે એના જીવનમાં મોક્ષમાળ પરિધાનનો આનંદનો અવસર આવ્યો છે. એકવાર તાળીઓથી ભગવાનની કૃપાને આપણે વધાવીએ. આ ક્ષણે હું વિનંતી કરીશ, જો ભગવાને કૃપા વરસાવવામાં જશ કંઈ બાકી નથી રાખ્યું, ભગવાનના ચરણે જેટલું ધરીએ એટલું ઓછું છે, કદાચ મન થાય અને ગળામાં જે સોનાનો ચેન પહેર્યો છે ને એ ઉતારીને તમે મૂકી દો, હાથમાં અંગૂઠી પહેરી છે, બ્રેસલેટ પહેર્યો છે, એ બધું જ ઉતારીને મૂકી દો તો પણ ઓછું છે, અને મને કહેવા દો કે આખું જીવન ભગવાનના ચરણે ધરી દઈએ ને તો પણ ઓછું છે, પણ એ ભગવાનની કૃપાનો ઋણ સ્વીકારવા માટે એક પ્રતીક સ્વરૂપ પુષ્પનો સરસ હાર પહેલા તમે પ્રભુજીના કંઠે આરોપિત કરશો અને સાથે આ સરસ લીલું નાળિયેર છે એ ભગવાનના ચરણે ધરીને ભગવાનને પ્રાર્થના કરશો કે ભગવાન તારી કૃપાથી મારું આખું જીવન લીલું છમ બને. હું વિનંતી કરીશ પરિવારના તપસ્વી શ્રી પિયુષભાઈ એ પણ સાથે પધારશે અને તમે દીકરાને આ પુષ્પનો હાર લીલું નાળિયેર સાથે અર્પણ કરશો. સાથે ફાલ્ગુની ભાભીને પણ વિનંતી કરીશ, ફાલ્ગુનીબેન ચેતનભાઈ શાહ, એમના પણ જીવનમાં પ્રભુની કૃપાથી પરિવારના 3-3 તપસ્વીઓએ ઉપધ્યાન તપની આરાધના કરી છે, પરિવારનું સૌભાગ્ય છે. તાળીઓથી આ બધા તપસ્વીઓને આપણે વધાવીએ. હું વિનંતી કરીશ, વધારો ભાભી, વધારો પિયુષભાઈ, આપણે બધા એક તાળીના લય સાથે પિયુષભાઈના સરસ સ્વરે પ્રભુ ભક્તિમાં જોડાવવાનો પ્રયાસ કરીએ. જી જી, પિયુષભાઈએ પણ મોક્ષ માર્ગની આરાધના જયાનંદ ધામ લોનાવલા મુકામે પરમાત્માની કૃપાથી એમણે પણ મોક્ષ માર્ગ પરિધાન કરી છે, તાળીઓથી એમને પણ આપણે વધાવીએ. જય હો. પ્રભુ કી સવારી ઉતરી હૈ આજ
I'm not afraid to die.
બોલ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની. ઉધ્યાન તપની આરાધના કેમ કરવાની કોઈ મને કહેશે? જી નવકાર મંત્રનો અધિકાર મેળવવા માટે. એ નવકાર મંત્રનો અધિકાર તો તમે ખાલી એક અઢાર્યું કરો તો પણ મળી જાય. અંકલ કે જે એક અઢાર્યું કરો તો પણ મળી જાય. ઉપધ્યાન તપની આરાધના એટલા માટે કરવાનું પ્રભુના શાસનમાં વિધાન છે. જન્મતા વેદ આપણને જે નમસ્કાર મહામંત્ર મળ્યો, જન્મતા વેદ મને અને તમને ગણધર ભગવંતો રચિત જે પરમ પવિત્ર સૂત્રો મળ્યા ને, એ દરેક સૂત્ર રૂટીન લાઈફમાં તમે સામાયિક લેવા પારવાની ક્રિયા કરતા હો, તમે ચૈત્યવંદનની ક્રિયા કરતા હો, કે તમે પ્રતિક્રમણની ક્રિયા કરતા હો, કે દેવવંદનની ક્રિયા કરતા હો, તો શું થયું કે તમે રોજ બરોજ નથી કરતા, પણ પર્વના દિવસોમાં તો તમે અચૂક કરો છો. તમે પર્વાધિરાજ પર્યુષણના દિવસો હોય તો જૈન શાસનનો પ્રાય એક પણ બચ્ચો પ્રતિક્રમણની આરાધના આજે પણ ચૂકતો નથી. એ પ્રભુના શાસનમાં પર્યુષણનું મહાત્મય છે. જ્ઞાન પંચમીનો દિવસ હોય, મૌન એકાદશીનો દિવસ હોય, 14ના દિવસે પક્કી પ્રતિક્રમણની આરાધના કરનારા પણ આમાંથી ઘણા બધા લોકો હશે. આ બધા દિવસોમાં આપણે સરસ આરાધના કરતા હોઈએ અને આરાધના કરવા માટે જે સૂત્ર બોલતા હોઈએ, એ સૂત્રનો આપણે જો ઓફિશિયલી અધિકાર મેળવ્યો જ ન હોય તો એ સૂત્ર આપણને ફળીભૂત કઈ રીતે બની શકે? ઉધ્યાન તપની આરાધના, આ ઉધ્યાન તપની સાધના, જન્મતા વેદ જે સૂત્રનો વારસો મને અને તમને મળ્યો છે ને, એ સૂત્રનો ઓફિશિયલ અધિકાર મેળવવાની પ્રક્રિયા છે. ઉધ્યાન તપ એટલે શું? તો ઉધ્યાન તપ એટલે પરમાત્માના 47 દિવસ સુધી પરમાત્માના જાણે તમે પરિવારજન છો ને એવી પ્રતિભૂ. આ દીકરો જસ અહીંયાથી ગયો 47 દિવસ સુધી મમ્મી પપ્પા ભાઈ બા દાદા બધાને છોડીને ગયેલો. ત્યાં કોઈ પાલીતળા હતું, મુંબઈ તો નહોતું, અહીંયા ગાંધીવલી મલાડમાં નહોતું કે ભાઈ કોઈ પણ ગ્રાઉન્ડમાં દિવસમાં 2-3 વાર દીકરાને કોઈ છાતા પૂછવા આવે. ત્યાં તો કદાચ 47 ડેઝમાં 3-4 કે 5 વાર હાર્ડલી કોઈ છાતા પૂછવા ગયું હશે, પણ એક પણ ક્ષણ માટે હું પરિવાર વિહોણો છું એવી પ્રતીતિ ન થાય. કારણ સાતત્યપૂર્વક પ્રભુ મારા છે અને મારા પ્રભુ મારી સાથે છે, એવું કન્ટિન્યુઅસ હર ક્ષણ હર પળ હર પગલે અને હર ડગલે લાગ્યા કરે. એટલે ઉધ્યાન તપ એટલે પ્રભુના પરિવારજન હોવાની પ્રતીતિ. ઉધ્યાન તપ એટલે શું? ઉધ્યાન તપ એટલે પ્રભુએ બતાવેલા પંથ પર પાપા પગલી ચાલવાનો પ્રયાસ. ઉધ્યાન તપ એટલે શું? ઉધ્યાન તપ એટલે સંસાર સાગર જેવો છે. આવું મેં અને તમે ઘણી બધી વખત સાંભળ્યું છે, સંસાર સાગર જેવો છે. એ સાગરને તરી કઈ રીતે શકાય? સંસાર સાગર તરવા માટે જે પ્રક્રિયા, જે પ્રોસેસમાંથી પસાર થવું પડે ને, એ સંસાર સાગર તરવાનું શ્રેષ્ઠ માધ્યમ જો કોઈ હોય ને તો આ ઉધ્યાન તપ છે. ઉધ્યાન તપ એટલે શું? સળંગ 47 ડેઝ ગુરુકુલ વાસમાં રહેવાનું, 47 દિવસની આરાધના. આ 47 દિવસમાં 21 ઉપવાસ, 17 જેટલી નિધિ, 10 જેટલા આઈબિલનો તપ પરિપૂર્ણ કરો. એના સિવાય રોજના 100 ખમાસમણા, લેખે લગભગ 5000 ખમાસમણા, 5000 લોગસનો કાયોત્સર્ગ અને 1 લાખથી વધારે નમસ્કાર મહામંત્રના જાપની આરાધના કરો, ત્યારે આ ઉધ્યાન તપની આરાધના પરિપૂર્ણ થાય. જસનું સૌભાગ્ય છે કે આટલી નાની ઉંમરે એને આ આરાધના કરવાનું અહોભાગ્ય મળ્યું છે. એકવાર તાળીઓથી એના અહોભાગ્યને આપણે વધાવવું જોઈએ. એટલું જ મારે કહેવું છે કે જે ભગવાનના શાસનમાં જીવીએ છીએ, જે ભગવાનના શાસનમાં આપણે આરાધના કરીએ છીએ, એ ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? કઈ તિથિ? વૈશાખ. એ પહેલી દેશનાનું શું થયેલું? ભગવાનની પહેલી દેશના નિષ્ફળ ગયેલી. એ નિષ્ફળ દેશનાનો સફળ સાર શું? એ દેશના નિષ્ફળ કેમ ગઈ? કારણ
કોઈને સંયમનો પરિણામ ન જાગ્યો, કોઈને વીરતીના ભાવ ન જાગ્યા, કોઈને દીક્ષા લેવાનું મન ન થયું. એ નિષ્ફળ દેશનાનો સફળ સાર એટલો જ છે કે તમને જે મનુષ્ય જીવન મળ્યું છે એ આખા મનુષ્ય જીવનમાં જો વીરતીના પરિણામ ન જાગે ને તો મળેલું મનુષ્ય જીવન એ નિષ્ફળતા તરફ જઈ રહ્યું છે. વિચારજો શાંતિથી, બોલ્ડ લાઈન સેન્ટેન્સ છે કે મળેલા મનુષ્ય જીવનમાં જો વીરતી ગ્રહણ કરવાનો પરિણામ ન જાગે તો મળેલું મનુષ્ય જીવન એ પણ નિષ્ફળ છે. ભગવાનની પહેલી દેશના બસ આટલા એક નાનકડા કારણથી કોઈને વીરતીનો પરિણામ ન જાગ્યો. આખી દેશના આખું પ્લેટફોર્મ શિફ્ટ થયું અને વૈશાખ સુદ 11 દિવસે અપાપાપુરી નગરીમાં પ્રભુનું સમવસ્ત્રણ મંડાયું. કરોડો દેવતાઓ દેવલોકની સમૃદ્ધિ છોડી અને પ્રભુનું સમવસ્ત્રણ રચાયું એમાં પધાર્યા. સમવસ્ત્રણ એટલે પ્રભુની જીવંત દેશના ભૂમિ. આમ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ઐશ્વર્ય જ્યાં ઢળી પડે ને એવી ભૂમિ એટલે પ્રભુનું સમવસ્ત્રણ. દુનિયાનું સર્વશ્રેષ્ઠ માધુર્ય ભગવાનના કંઠમાંથી વહેતી વાણી તમે સાંભળો, આખી દુનિયા તમે ભૂલી જાઓ એવું અદ્ભુત માધુર્ય જે ભગવાનની વાણીમાં હોય એવું માધુર્ય એટલે પ્રભુની સમવસ્ત્રણની ભૂમિ. એ સમવસ્ત્રણની ભૂમિમાં તીર્થંકર પરમાત્મા મહાવીર દેવ દેશને આપતા હતા ત્યારે આર્ય ઇન્દ્રભૂતિ ગણધર પધાર્યા. પ્રભુએ સરસ વાસનિક્ષેપનો થાળ ઇન્દ્ર મહારાજા લઈને ઉભા હશે, એમાંથી મુઠ્ઠી ભરીને વાસક્ષેપ ગ્રહણ કર્યો હશે. ઇન્દ્ર મહારાજાના મસ્તકે એ વાસક્ષેપ ગુરુ ગૌતમના મસ્તકે નાખ્યો હશે અને ઇન્દ્રભૂતિ ગુરુ ગૌતમ બન્યા હશે. અને ગુરુ ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું હશે, ભૈવમ કિમ તત્તમ, ભગવાન તત્વ શું છે? ત્યારે ભગવાને કીધું હશે, ઉપન્ને ઈવા, ભીગમે ઈવા, ધુવે ઈવા. અને આ ત્રણ તત્વમાંથી દ્વાદશાંગીનું સર્જન થયું. એ દ્વાદશાંગી એટલે જ હું અને તમે જે બે પ્રતિક્રમણના સૂત્ર બોલીએ છીએ ને એ આ દ્વાદશાંગીમાંથી આવ્યા. હું અને તમે જે પંચ પ્રતિક્રમણના સૂત્ર બોલીએ છીએ ને એ તીર્થંકર પરમાત્માએ ગણધર ભગવંતોને આપ્યા. ગણધર ભગવંતોએ મારા તમારા સુધી પહોંચાડ્યા. આ દુનિયામાં કોઈને પણ સત્તા જોઈતી હોય, કોઈને પણ સંપત્તિ જોઈતી હોય, કોઈને પણ વિદ્યા જોઈતી હોય, કોઈને પણ લક્ષ્મી જોઈતી હોય, આ બધું જ જ્યારે ઓફિશિયલી અધિકાર મેળવીને વિધિપૂર્વક એ ગ્રહણ કરે ને તો જ એને ફળે છે. આ ઉધ્યાન તપની આરાધના એ શું છે? તો આ બધું જે વારસામાં મળ્યું છે, આ પવિત્ર વિદ્યા, આ બે પ્રતિક્રમણના સૂત્રો, ઇરિયાભાઈ સૂત્ર ખાલી આપણે બોલીએ ને, ઇરિયાભાઈ સૂત્રની તાકાત છે. નાનકડા બાળમુનિ ઇરિયાભાઈ બોલતા બોલતા કેવળ જ્ઞાન પામ્યા. શું નામ એ બાળમુનિનું? શું નામ? બાળ અયમુત્તા મુનિવર. નાનકડી 8-9 વર્ષની ઉંમરમાં ઇરિયાભાઈ બોલતા બોલતા કેવળ જ્ઞાન પામી શકે એ જ ઇરિયાભાઈ મને અને તમને મળ્યું છે. છતાં પણ આપણને ભાવોની કોઈ સ્પર્શના જ નથી થતી, કારણ એને ઓફિશિયલી મેળવવાની પ્રક્રિયામાંથી આપણે પસાર જ નથી થયા. કારણ એ ઇરિયાભાઈ સૂત્ર બોલતી વખતે કયા પવિત્ર ભાવોમાં રમવું જોઈએ એ ભાવો સુધી પહોંચવાનો મેં અને તમે પ્રયત્ન જ નથી કર્યો. બસ આ 47 દિવસ સુધી સાતત્યપૂર્વક જ્યારે જ્યારે તપ પૂરો થાય ને આમ પહેલું અઢાર્યું કરો. પહેલું અઢાર્યાની અંદર પર્ટિક્યુલર ભગવાનના શાસનમાં એક તપ બતાવ્યો છે, આટલા ઉપવાસ આટલી નિધિ પરિપૂર્ણ થાય ત્યારે સદગુરુ ભગવંતના મુખે તમને વાચના આપવામાં આવતી હશે જસભાઈ. અને એ વાચનામાં ગુરુદેવ જ્યારે વાચના આપે ને ત્યારે એ સૂત્રનો અર્થ પણ તમને સમજાવતા હશે અને આમ તમારું હૃદય ભીનું થતું હશે. તમે યાદ કરો વહેલી સવારની એ પળ કેવી હશે, વહેલી સવારે જાગતા હશો, અહીંયા કદાચ હોય તો 6, 6:30, 7, 7:30 કોલેજના શેડ્યુલ પ્રમાણે જાગતા હો, અને ત્યાં વહેલી સવારે 3:30, 4 આંખ ખુલી જતી હશે. કોઈ જગાડવા આવતું હોય કે નહીં આવતું હોય, પણ સાક્ષાત જાણે આદિશ્વર દાદા આવીને જગાડતા હોય એ રીતે તમારી આંખો ખુલી જતી હશે. અને જાગીને તરત સૌથી પહેલું શું દેખાય? મારો ચરવડો, મારી મુપત્તિ ક્યાં છે? એ ચરવડો, મુપત્તિ એને હાથમાં લેવાનું મન થાય, એને આંખે અડાડવાનું મન થાય કે વાહ શું સૌભાગ્ય છે. કદાચ અહીંયા હોય ને તો દીકરો જાગે અને જાગતા વેત સૌથી પહેલા શું લેવું પડે ભાઈ? સૌથી પહેલા મોબાઈલ હાથમાં લઈને કદાચ એનો એલાર્મ મૂક્યો હોય તો એલાર્મ ઓફ કરવો પડે. દિવસની શરૂઆત જ વિરાજનાથી થાય, અને ત્યાં કેવું સૌભાગ્ય, દિવસની શરૂઆત જ આરાધનાથી થાય. આમ જાગીને આંખ ખુલે તો તમારી આજુબાજુમાં તમે જુઓ
તો બધા જ દેશવિરતી ધર્મના આરાધકો તમને દેખાય. કોઈ પ્રતિક્રમણ કરતું હોય, કોઈ દંડાસન લઈને પૂંછતા પૂંછતા ચાલતું હોય, કોઈકના હાથમાં નૌકારની માળા હોય, કોઈ જાપ કરતું હોય, કોઈ ધ્યાન કરતું હોય, પ્રતિક્રમણ કરે, પડીને હળ કરે, ત્યાં નંદીની ક્રિયાનો સમય થાય, નંદીની ક્રિયા કરવા માટે જાય, આ બધું જ સહજતાથી થઈ શક્યું. કારણ તમારા પર ભગવાનની કૃપા હતી. મને કહેવા દો કે અહીંયાથી નીકળ્યા ને ત્યારે પણ હજી કદાચ કોન્ફિડન્સ નહીં હોય કે 47 ડેઝ હું પૂરા કરી શકીશ. ત્યાં ગયા, ત્યાં પહોંચ્યા, પહેલા દિવસને યાદ કરો, સરસ નાણ મંડાયેલી હશે અને નાણ પાસે તમે ઊભા હશો, તમારા હાથમાં 1.25 કિલો અક્ષત આપ્યા હશે, સરસ શ્રીફળ આપ્યું હશે, રોકડું નાણું આપ્યું હશે, તમે ભગવાનને 3 પ્રદક્ષિણા આપતા હશો, ગુરુદેવની નિશ્રા હશે, તમારી સાથે 300-400 આરાધકોનો કાફલો હશે, તો પણ હજી જોઈએ એવો કોન્ફિડન્સ નહીં હોય કે છેક સુધી હું પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું. પ્રભુને પ્રાર્થના કરી હશે કે ભગવાન બધું જ છોડીને તારી જવાબદારી પર આવ્યો છું, હવે ભગવાન તારી જવાબદારી છે મને મોક્ષ માર્ગ સુધી પહોંચાડવાની, અને ભગવાનને તમે કરેલી પ્રાર્થના એ આદિશ્વર દાદા, એ શત્રુંજય તીર્થની ભૂમિ, એ ભીડભંજન પાર્શ્વનાથ દાદાએ દીકરાની પ્રાર્થના સાંભળી તો એને મોક્ષમાળ પરિધાન કરવાનું સૌભાગ્ય મળ્યું. એકવાર તાળીઓથી એના સૌભાગ્યને આપણે વધાવીએ. આ ક્ષણ છે, આ ઘડી છે, આ પળ છે પરમાત્માનો આભાર વ્યક્ત કરવાની. પરમાત્માના ભારને કે પરમાત્માના ઋણને આપણે ચૂકવી નથી શકતા, પણ પ્રભુના એ પવિત્ર ઋણનો સ્વીકાર તો કરી શકીએ છીએ ને. આ ક્ષણે અહીંથી પિયુષભાઈ સરસ મજાનું પદ લેશે. સરસ પુષ્પની પાંદડીઓ છે, એ પાંદડીઓથી પરમાત્માના વધામણા કરતા, નાચતા ગાતા, પ્રભુના એ પળે પળ થયેલા ઉપકારોને યાદ કરીને એ ઉપકારોમાં ભીંજાવાનો આપણે પ્રયાસ કરીશું. પિયુષભાઈના સરસ સ્વરે આપણે બધા પણ ભક્તિમાં જોડાઈશું. રોજે રમતા રમતા સો સો ખમાસમની હેલી શત શત લોકસની ગણવાથી કર્મોને દઉં ઠેલી લાખ લાખ નવકાર મંત્રના જાપ તમારા નામે લાખ લાખ નવકાર મંત્રના જાપ તમારા નામે શ્વાસ તમારા નામે પ્રભુવર શ્વાસ તમારા નામે અમે અમારું જીવતર લખ્યું નાથ તમારા નામે અમે અમારું જીવતર લખ્યું નાથ તમારા નામે શ્વાસ તમારા નામે પ્રભુવર શ્વાસ તમારા નામે શ્વાસ તમારા નામે પ્રભુવર શ્વાસ તમારા નામે અમે અમારું જીવતર લખ્યું નાથ તમારા નામે અમે અમારું જીવતર લખ્યું નાથ તમારા નામે શ્વાસ તમારા નામે પ્રભુવર શ્વાસ તમારા નામે શ્વાસ તમારા નામે પ્રભુવર શ્વાસ તમારા તે પહેલા તો નીંદ અમારી ભાગે પંખી જાગે તે પહેલા તો નીંદ અમારી ભાગે આંખ ખુલે ત્યાં શ્રમણો અમને અજવાળા સમલા
લાગે, આંખ ખુલે ત્યાં શ્રમણો અમને અજવાળા સમ લાગે, સાધુ જીવનના અરમાનો હે તાત તમારા નામે, સાધુ જીવનના અરમાનો હે તાત તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુ, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુ, શ્વાસ તમારા નામે. રોજે રમતા રમતા સો સો ખમા સમણની હેલી, રોજે રમતા રમતા સો સો ખમા સમણની હેલી, શત શત લોક સ્નેહણવાથી કર્મોની બહુ ખેલી, શત શત લોક સ્નેહણવાથી કર્મોની બહુ ખેલી, લાખ લાખ નવકાર મંત્રના જાપ તમારા નામે, લાખ લાખ નવકાર મંત્રના જાપ તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુ, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુ, શ્વાસ તમારા નામે, અમે અમારું જીવતર લખ્યું નાથ તમારા નામે, અમે અમારું જીવતર લખ્યું નાથ તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુ, શ્વાસ તમારા નામે, શ્વાસ તમારા નામે પ્રભુ, શ્વાસ તમારા નામે. શ્વાસ તમારા નામે પ્રભુવર, શ્વાસ તમારા નામે પ્રભુ, તારા નામ પર વિશ્વાસ મૂકીને કાંદીવલીથી ઘર છોડીને નીકળ્યો હતો અને પ્રભુ તારી પર મૂકેલો વિશ્વાસ તે સાર્થક કર્યો અને મને મારા જીવનમાં મેં કલ્પના નથી કરી એ સોનેરો દિવસ પ્રભુ તારી કૃપાથી જોવા મળ્યો. આવો એ પ્રભુની કૃપાના ઓવારણા લેવા, એ પ્રભુની કૃપાના વધામણા કરવા હું વિનંતી કરીશ. જસભાઈ અહીંયા આગળ વધારશે અને ખોબાઓ ભરીને પુષ્પની પાંદડીથી તમે પરમાત્માને વધાવતા હશો એ દ્રશ્યને મારે જોવું છે. વિનંતી કરીશ નીલને કે પુષ્પની પાંખડીઓ પકડીને ઉભા રહેવાની. આપણે બધા એક તાળીના લય સાથે એમના આનંદને પરમાનંદમાં બળતાવવાનો પ્રયાસ કરીશું. જય હો. સંકેશો મેરુડા, સંકેશો મેરુડા, મરુ દેવી માતજી આગણ ઉત્સવ બની, આવો ઋષભજી આગણ ઉત્સવ બની, આવો ઋષભજી. સંકેશો મેરુડા, સંકેશો મેરુડા, મરુ દેવી માતજી આગણ ઉત્સવ બની, આવો ઋષભજી આંગણ ઉત્સવ બની, આવો ઋષભજી. પરી પમ પમ પની પમ રે સરે સરે પમ રે, પરી પમ પમ પની પમ રે સરે સરે પમ રે સરે નિ સરે પમ રે મ પની મની પમ સરે નિ સરે પમ રે મ પની મની પમ પરી પસાની રે સા પરી મા પસાની પમ રે સા સા પરી પમ પમ પરી પમ રે સા સા પમ રે સા. સંકેશો વેરુડા, સંકેશો વેરુડા, મરુ દેવ માતજી આપણ ઉત્સવ બની, આવો ઋષભજી આપણ ઉત્સવ બની, આવો ઋષભજી. Thank you.
પરિવારના બંને તપસ્વીઓ પધારો, તમે પણ પરમાત્માની કૃપાને ઝીલી છે, ભગવાનની કૃપાનો અનુભવ તમે પણ કર્યો છે, તમે પણ પરમાત્માનો ઋણ સ્વીકાર કરવા માટે, પરમાત્માના વધામણા કરવા માટે આપ પણ વધારો અને આનંદ સાથે ભગવાનને વધાવો. જય હો. દર્શન કરતા નૈનો ના, દર્શન કરતા નૈનો ના, દર્શન કરતા નૈનો ના, સુખનો નહીં પારજી સબ બની આવો શબજી, ઉત્સવ બની આવો શબજી, સંગી શોભે રૂડા, સંગી શોભે રૂડા, મારું દેવ માતજી, આપણ ઉત્સવ બની આવો શબજી, આપણ ઉત્સવ બની આવો શબજી. દર્શન આપી કરુણા વરસાવી, ભક્તોને મોટીનો માર્ગ સમજાવી, હાથ જાલી કરાવો, હાથ જાલી કરાવો, હાથ જાલી કરાવો, હાથ જાલી કરાવો, ભવસાગર પારજી, ઉત્સવ બની આવો શરજી, ઉત્સવ બની આવો શરજી, સંદેશો વેરૂડા, સંદેશો વેરૂડા, મરુ દેવી માતજી, ઉત્સવ બની આવો શરજી, ઉત્સવ બની આવો શરજી, પની પમ પમ પની પમરી સંસાર પમારે, પની પમ પમ પની પમરી સંસાર પમારે, સારે ની સારે પમા, પાની માને પાપરી ની સરે પરમા, પ્રેમા પાની માને પાપરી પસાદી રેસા, પાની મા પસાદી પમરી સંસા, પાની ની પમા પમા પાની ની પમરી સંસા, પમરી રેસા, સંદેશો વેરૂડા, સંદેશો વેરૂડા, મરુ દેવી માતજી, ઉત્સવ બની આવો શરજી, ઉત્સવ બની આવો શરજી. ગિરિરાજની સેવા અમને મળી છે, ગિરિરાજની સેવા અમને મળી છે, આ
જે ઘડીએ મારો નાથ પધારો, જે ઘડીએ મારો નાથ પધારો, ધન્ય ગણી ધન્ય અવસર પાયો, ધન્ય ગણી ધન્ય અવસર પાયો, શ્રદ્ધા સુમનની સુવાસિત માળા, શ્રદ્ધા સુમનની સુવાસિત માળા, આદિનાથ દાદાની ભક્તિ ફળી છે, ઉપધાન તપની યાત્રા ફળી છે, આદિનાથ દાદાની ભક્તિ ફળી છે, ઉપધાન તપની યાત્રા ફળી છે, સીતારા સરોવર જળ હરથવાના, સીતારા સરોવર જળ હરથવાના, આદિનાથ દાદાની ભક્તિ ફળી છે, ઉપધ્યાન તપની યાત્રા ફળી છે. એટલું જ મારે કહેવું છે કે જન્મતા વેદ જે નમસ્કાર મહામંત્ર આપણને મળ્યો, એટલા પુણ્યશાળી છીએ કે સંસ્કારના વારસામાં શ્રાવક કુળમાં જન્મ મળ્યો ને, એટલે નમસ્કાર મહામંત્ર જેવો મંત્રાધિરાજ આપણને મળ્યું છે. મને એટલું જ કહેવાનું મન થાય છે કે આપણા ઘરે કોઈ નાનકડા બાળકનો જન્મ થાય તો એના કાનમાં સૌથી પહેલા શું સંભળાવીએ? શું સંભળાવીએ પુણ્યશાળીઓ? નવકાર સંભળાવીએ. ઘરે હોઈએ, સવારે જાગીએ, અને જાગીને સૌથી પહેલું કામ શું કરીએ? બે હાથ પહોળા કરીને 24 પરમાત્માનું દર્શન કરતા કરતા નવકાર મંત્રનો જાપ કરીએ, સવારે જાગીને 8 નવકાર ગણીએ, નવકારસિંહનું પચકાળ લઈએ, પ્રભુના દર્શન કરીને નવકારસિંહનું પચકાળ લઈએ, અને નવકારસિંહનું પચકાળ પાડતી વખતે પણ મુઠ્ઠી વાળીને શું ગણીએ? નવકાર ગણીએ. વાપરવા બપોરે જમવા માટે બેસીએ તો જમતી વખતે જમતા પહેલા શું ગણીએ? નવકાર ગણીએ. આખા દિવસમાં તમે જુઓ, આમ ઘરથી બહાર ઓફિસ માટે નીકળતા હો કે ઘરના કોઈ પણ કામ માટે નીકળતા હો, તમે નવકાર મંત્રનો જાપ કરો વારંવાર પડે પણ. આ રીતે નવકાર શા માટે ગણવાના? મનમાં પ્રશ્ન ન થાય. કન્ટિન્યુઅસ તમે સામાયિક કરતા હો, તમે પ્રતિક્રમણ કરતા હો, તમે ચૈત્ય વંદન કરતા હો, કન્ટિન્યુઅસ કેટલી બધી વાર ક્યાં ક્યાં નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનું વિધાન મૂક્યું? શા માટે આવું? કારણ શું? વોટ ઇઝ ધ રીઝન? કેમ આટલી બધી વાર નવકાર ગણવાના? ખાલી લોજિકલી પણ તમે વિચારશો ને, થોડુંક પણ બેસીને, તો પણ તમે જુઓ, જેટલા પણ ઉત્તમ આત્મા હોય, જેટલા પણ જ્ઞાની આત્મા હોય, જેટલા પણ પૂર્વધર, 14 પૂર્વનું જ્ઞાન હોય, જે 14 પૂર્વધર આત્માઓ એમના જીવનના અંતિમ શ્વાસો ચાલતા હોય, એમની જિંદગીની છેલ્લી ઘડીઓ ચાલતી હોય, અને તમે જુઓ આચાર્ય ભગવંત હોય, ગચ્છાધિપતિ ભગવંત હોય, સાધુ કે સાધ્વીજી ભગવંત હોય, ઉપાશ્રયમાં હોય, પણ જ્યારે ખબર પડે ને કે હવે જીવનના છેલ્લા શ્વાસો ચાલે છે, ત્યારે એમને શું સંભળાવવામાં આવે? પુણ્યશાળીઓ, આટલા બધા સૂત્રો છે, આટલા બધા શાસ્ત્રો છે, સાંત સુધારસ્ય આવશ્યક નિયુક્તિ છે, 10 વૈકાલિક સૂત્ર છે, કેટલા બધા ગ્રંથો ભગવાનના શાસનમાં છે, બધું છોડીને કયો મંત્ર સંભળાવાય? નવકાર મંત્ર સંભળાવાય. બસ આ બધું વારંવાર તમારે નવકાર કેમ ગણવાના છે? ઘરેથી બહાર નીકળો ત્યારે, જમવા બેસો ત્યારે, રાત્રે સૂતી વખતે 7 નવકાર, સવારે જાગીને 8 નવકાર, દિવસમાં એકવાર 108 નવકાર, અરે કદાચ સડંગ 108 નવકાર ન ગણી શકો ને, તમે જો જસની અનુમોદના, સાચી સાચી અનુમોદના કરવા આવ્યા હો, એમને એમ ખાલી વ્યવહાર સાચવવા આવ્યા હો, તો મોસ્ટ વેલકમ, કંઈ વાંધો નથી. પણ જો સાચી તમને એમ થતું હોય કે એટ ધ એજ ઓફ 20, 21, 22 વર્ષની વ્યક્તિ પોતાની રિસ્પોન્સિબિલિટી મૂકીને 47 ડેઝ સુધી જઈ અને કન્ટિન્યુઅસ 47 ડેઝની આરાધના કરી શકે, અને મારે જો સાચા મનથી એની અનુમોદના કરવી છે ને, તો આજે એટલો સંકલ્પ ચોક્કસ કરજો, અહીંયા જેટલા લોકો બેઠા છે એટલા લોકો, કે દિવસમાં 1 મહિના સુધી એટલીસ્ટ ફોર 30 ડેઝ 108 નવકાર ગણી છે, એણે 47 ડેઝ સુધી આરાધના કરી છે. દિવસમાં સળંગ 108 નવકાર ન થઈ શકે ને, તો
થ્રી ટાઈમ્સ અ ડે તમે વહેલી સવારે 36 ગણો, બપોરે મધ્યાહનના સમયે તમને સમય મળતો હોય ત્યારે 36 ગણો, રાત્રે સૂતા પહેલા 36 ગણો, આ રીતે 108 નવકાર ગણો. તમારી અનુકૂળતા પ્રમાણે દિવસમાં બે પાર્ટમાં 54 54 કરીને 108 નવકાર ગણો. પણ આ બધા નવકાર ગણવા પાછળનું લોજિક ખાલી એટલું જ છે કે જ્યારે મારા તમારા જિંદગીના છેલ્લા શ્વાસો ચાલતા હોય, ખબર નથી અત્યારે જેટલી પણ ડેથ થાય છે ને, મોટા ભાગની ડેથ, મોર ધેન 80% લોકો હોસ્પિટલના બેડ પર આઈસીયુમાં હોય, આજુબાજુમાં ડૉક્ટર્સ હોય, નર્સ હોય, એને નવકાર સંભળાવવાવાળું કોઈ ન હોય. ત્યારે તમને નવકાર કોણ સંભળાવશે? ત્યારે છેલ્લો ધર્મ કોણ સંભળાવશે? જો જિંદગીભર તમે લાઈફ ટાઈમ ફોર ધ લાઈફ તમે આ બધી આરાધનાઓ કરી હશે ને, તો તમને છેલ્લી ઘડીએ સૂજી આવશે. તમને કન્ટિન્યુઅસ આમ તમને એમ થાય કે જ્યારે અડચણ તકલીફ કે ડિફિકલ્ટ મુમેન્ટ્સ આવે ને, ત્યારે મને બીજું કંઈ યાદ આવે ને, એની પહેલાં મારો ધર્મ યાદ આવે, મને બીજી ત્રીજી વ્યક્તિ, બીજી ત્રીજી વસ્તુ કે મારી દવા કે મારું ઔષધ, આ બધું યાદ આવે ને, એની પહેલાં મને મારો નવકાર યાદ આપવો જોઈએ. એવું જો તમે ઈચ્છતા હો ને, તો તમારે કન્ટિન્યુઅસ નવકાર ગણવાનો સંસ્કાર પાડવો પડશે. આ આરાધના એ નમસ્કાર મહામંત્રનો અધિકાર મેળવવાની આરાધના તો છે. જસભાઈ, એ અધિકાર તમને મળી ગયો, પણ મળી ગયો એને ફળી ગયો બનાવવો હશે ને, તો આ અનુષ્ઠાનમાં તમારે આ બધાના આશીર્વાદ ગ્રહણ કરી. આજે આ બધા છે ને, તમને કોઈ શાબાશી આપવા નથી આવ્યા, તમારી કોઈ વાહવાહી કરવા નથી આવ્યા, આ બધા તમને બ્લેસિંગ્સ આપવા આવ્યા છે, તમને બેસ્ટ વિશીસ આપવા આવ્યા છે. આ દાદા દાદીએ બધાને કેમ બોલાવ્યા છે? આ બધા શ્રી સંઘ છે, શ્રી સંઘનું અંગ છે, શ્રી સંઘના આશીર્વાદ, શ્રી સંઘની બેસ્ટ વિશીસ મળે. તમને જે નવકાર મળ્યો છે, સદગુરુ ભગવંતના મુખેથી નવકાર મહામંત્રનો અધિકાર મેળવવાની પ્રોસેસમાંથી તમે પસાર થયા છો, એ નવકારને લાઈફ ટાઈમ તમે ગણી અને એ સાધનામાં સાધક બની એ સાધનાને તમે સાર્થક કરી શકો. એટલા માટે મને કહેવા દો કે આ દીકરો એ પુણ્યશાળી ચોક્કસ છે, કારણ એનો જન્મ જ એવા પરિવારમાં થયો છે. માતુશ્રી નીરુબેન એટલે એના દાદી, એ પોતે ખૂબ તપસ્વી રત્ન છે અને પરિવારમાં પોતાના દીકરાઓને, પોતાના પૌત્રોને સરસ તપ ધર્મનો વારસો એમણે આપ્યો છે. આ દીકરા જોશે બહુ નાની ઉંમરમાં અઠાઈ કરી લીધી છે, નવાઈ એટલે કે નવ ઉપવાસ કરી લીધા છે. ગત વર્ષે કાંદીવલી મુનિસુરત સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે જ્યારે પરમ પૂજ્ય પન્યાસરોવર શ્રી જગતશેખર વિજયજી મહારાજા એટલે શુદ્ધ ચારિત્રના ચાહક અને આંબિલ તપના વાહક એમની નિશ્રામાં, એમના વાઇફ્સમાં, એમની ઓરામાં આવો ને એટલે સહજ તમારે વર્ધમાન તપનો પાયો નંખાઈ જ જાય એવી એમની ઓરા છે. એમનું ચાતુર્માસ હતું, દીકરાની ભાવના હતી કે ભાઈ મારે 8 ઉપવાસ ભગવાનની કૃપાથી થઈ ગયા છે, 9 ઉપવાસ થઈ ગયા છે અને મારે તપ પરમાત્માની કૃપાથી બહુ સરસ સાતાપૂર્વક થાય છે, તો મારી ભાવના છે 16 ઉપવાસની આરાધના કરી લઉં, ગુરુ ભગવાન પાસે જઈ અને 16 ઉપવાસની આરાધનાનો વિચાર ભાવ વ્યક્ત કર્યો, આશીર્વાદ લેવા ગયો હતો દીકરો, અને સાહેબના મુખમાંથી સહજ વચનો નીકળ્યા કે 16 ઉપવાસની આરાધના, 16 ઉપવાસનો તપ એ તો ભવિષ્યમાં તમે ધારશો ત્યારે થઈ શકશે. આ વર્ષે શ્રી સંઘમાં સરસ માહોલ છે, શ્રી સંઘની અંદર સરસ વાતાવરણ છે, 64 પ્રહરી પૌષધની પ્રેરણા કરી છે અને શ્રી સંઘમાં મોટી સંખ્યામાં લોકો 64 પ્રહરી પૌષધમાં જોડાવવાના છે. એ 64 પ્રહરી પૌષધમાં તમે જોડાશો અને એ પૌષધની અંદર થતી અલગ અલગ ક્રિયાઓ કરશો, તો તમને પણ વીરતીનો પરિણામ જાગશે અને પૌષધ કરવાનો સરસ સંસ્કાર પડશે. દીકરાએ ગુરુ ભગવંતના મુખમાંથી નીકળેલા શબ્દો એની માટે પોતાની ઈચ્છા બાજુ પર મૂકી, 16 ઉપવાસ કરવાની પોતાની ઈચ્છા બાજુ પર મૂકી અને ગુરુમુખમાંથી જે વચનો નીકળ્યા એણે વધાવી લીધા અને 64 પ્રહરી પૌષધની આરાધના કરી. એકવાર તાળીઓથી સદગુરુ પ્રત્યેનું જે સમર્પણ છે ને એને વધાવવું જોઈએ. બાકી આટલી નાની ઉંમરમાં ભાઈ મેં જે માઇન્ડસેટ કર્યું છે, મેં જે માઇન્ડ ફિક્સ કર્યું છે ને, મેં જે ડિસાઇડ નથી કરવા, મમ્મી બહુ પ્રેમથી વારંવાર એને કહેતી હતી, ફાલ્ગુની ભાભી વારંવાર એને કયા કરે કે ભાઈ આવો ચાન્સ ફરીથી નહીં મળે દીકરા, વન્સ ઇન અ વીક, બહુ માર્મિક ટકોર કરે, નાનકડી, બહુ સમજુ દીકરાઓ છે એટલે ટકટક ના કરવાનું હોય, પણ એક નાનકડી ટકોર 3 4 5 દિવસે એકવાર ચાન્સ મળે ને ત્યારે દીકરાને કહી દે કે દીકરા આવો ચાન્સ નહીં મળે, જો તારું ગ્રેજ્યુએશન જસ્ટ પૂરું થયું છે, તું ગમે ત્યાં જોઈન થઈશ, એની પહેલાં એકવાર તું આ કરી લે અને ઉદ્યાન તપની આરાધનામાં જવા પહેલાંનો વેરી લાસ્ટ ડે. હવે આવતીકાલે ત્યાં પાલીતાણા જવાનું છે, ત્યાં બધા જ અત્તરવાયણા કરતા હશે
આજે હવે છેલ્લો દિવસ છે દીકરા, બસ લાસ્ટ એન્ડ ફાઇનલ વાર કહું છું કે દીકરા જો હજી પણ તારી ભાવના થતી હોય ને તો આ તારી માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આ આવી તક, આવો ચાન્સ ફરીથી નહીં મળે. બસ મમ્મીના મુખમાંથી આ નીકળ્યું, મમ્મીના મુખમાંથી નીકળેલો એ ભાવ દીકરાએ વધાવી લીધો. એકવાર જોરદાર તાળીઓથી આપણે એને વધાવવો જોઈએ. મને કહેવા દો કે આ આ શબ્દો છે ને જસ, આ શબ્દો એ કદાચ ભલે મમ્મીના મુખમાંથી નીકળ્યા પણ જીવંત આદિશ્વર દાદાએ ઉપરથી વોટ્સએપ મમ્મીને કર્યું હશે, તો મમ્મીને આ લાસ્ટ મુમેન્ટ ટકોર કરવાનું મન થયું. બાકી મમ્મી કદાચ એમ પણ વિચારે કે ભાઈ ત્રણ વાર ચાર વાર પાંચ વાર એને કહી દીધું છે, અત્યારે એનું મન નથી, રેવા દઈએ. જ્યારે એનું મન થશે ત્યારે એ સામેથી જશે ત્યારે ઠીક, પણ મમ્મીને લાસ્ટ ડે પણ માર્મિક ટકોર કરવાનું મન થયું. હવે લાસ્ટ ડે કદાચ મન થાય તો લાસ્ટ ડે પહોંચી કઈ રીતે વળાય? ભાઈ 47 ડેઝ માટે જવાનું છે તો એની પ્રિપેરેશન તો જોઈએ ને કે ભાઈ ત્યાં આટલા કપડાં જોઈશે. રોજ તો ફેન્સી પેન્ટ શર્ટ, પપ્પાની ફેક્ટરી છે એટલે રોજ કદાચ વોર્ડરોબ ભરેલો હોય એનાથી, પણ ધોતી ઘેસ તો ન હોય ને, એટલા ધોતી ઘેસ ક્યાંથી લાવવા? પટાશનો મુપત્તિ, ચરવડો, કંદોરો, સંથારો, ઉત્તરપટ્ટો, મચ્છરદાની, આ બધું ક્યાંથી લાવવું? બહુ મોટો પ્રશ્ન હતો. પણ આમ પરમાત્મા ને જો તમે સમર્પિત થઈ જાઓ ને તો તમારી ચિંતા કોણ કરે પુણ્યશાળી? ભગવાન પોતે કરે. તમારે ખાલી ભગવાનને સમર્પિત થવાનું છે. આપણે આપણી ચિંતા કરીએ છીએ ને એટલે આપણે આપણી ચિંતા કરવી પડે છે. તમે ખાલી ભગવાનને એકવાર સરેન્ડર થઈ જાઓ ને તો તમારી ચિંતા ભગવાન કરે. મને કહેવા દો, આ જસની લાઈફ પરથી આજના ઉદ્યાનના ઇવેન્ટમાંથી તમારે શીખવું હોય ને તો એટલું જ શીખવાનું છે. હું મારા શિડ્યુલ પ્રમાણે, હું મારા પ્લાનિંગ પ્રમાણે ચાલીશ ને તો લાઈફમાં કાંઈ નહીં થઈ શકે. જો હું ભગવાનના પ્લાનિંગ પ્રમાણે ચાલીશ ને તો લાઈફમાં ભગવાન જે ધારે છે ને મારી માટે એ બધું મને મળી જશે. આ દીકરાએ કદાચ પોતે પ્લાન નહોતું કર્યું પણ ભગવાને એની માટેનું પ્લાન કરેલું અને ભગવાનનું પ્લાનિંગ એણે સાંભળ્યું તો એને આ ગોલ્ડન ડેઝ જોવા મળ્યા. એકવાર તાળીઓથી ભગવાન પ્રત્યેનું એનું જે સમર્પણ છે. પૂજ્ય જગતશેખર વિજય મારા સાહેબની નિશ્રામાં દીકરાએ વર્ધમાન તપનો પાયો પણ નાખ્યો છે. ભાઈ તાળીઓથી એક ક્ષણને એ એ મુમેન્ટને વધાવીએ. બસ મને એટલું કહેવું છે, પિયુષભાઈ એક સરસ પદ લે અને એ પદના માધ્યમે એ આદિશ્વર દાદાની જીવંત કૃપાને તમે જુઓ. અત્યારે પણ એની આંખો ભીની છે. બાકી આ એ જનરેશન છે, તમે એને લાફો મારો ને તો પણ એની આંખમાંથી આંસુ ના આવે. પણ એનું હૃદય કેટલું કોમળ, કેટલું કૂડું હશે, કેટલું સંવેદનશીલ હશે કે ભગવાનની કૃપાથી હૃદય તો ભીંજાય પણ આંખો પણ ભીંજાતી જોવા મળે ને. આપણી આંખોનું સૌભાગ્ય છે કે આ કાળમાં આવું દૃશ્ય જોવા મળે છે. તાળીઓથી આ દૃશ્યને વધાવીએ. પિયુષભાઈ એક સરસ પદ ને એના માધ્યમે રોમી રોમી હર્ષની વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન તર આગમન રોમી રોમી વર્ષની વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે. આમંત્રણ
વિનંતી કરીશ એવી વ્યક્તિઓને કે જેમના જીવનમાં ભગવાનની કૃપાનું આગમન થયું છે, જેમણે ભગવાનની કૃપાનો અનુભવ કરી લીધો છે, જેઓ ભગવાનની કૃપામાં 47 દિવસ સુધી ભીંજાયા છે, જેમણે જીવનમાં મોક્ષ માર્ગ પરિધાન કરી લીધી હોય, એવા જે પણ તપસ્વીઓ આ સભામાં ઉપસ્થિત હોય, ચોક્કસ એ બધાને વિનંતી કરીશ, આ ક્ષણ છે, આ મુમેન્ટ છે, તમે તમારા એ ઉદ્યાન તપના દિવસોને યાદ કરી શકો છો, આ ઘડી છે, આ પળ છે, તમે મોક્ષ માર્ગ પરિધાન કરી હતી ત્યારે કેવું દ્રશ્ય હતું એ એક ક્ષણને તમે યાદ કરી શકો છો. બધા જ તપસ્વીઓને વિનંતી કરીશ જેમણે મોક્ષ માર્ગ પહેરી છે એ બધા અહીંયા પધારે અને પ્રભુની તમારા પર કૃપા વર્ષી છે. તમે પણ જસભાઈની સાથે પુષ્પથી પ્રભુના વધામણા કરી પ્રભુનો ઋણ સ્વીકાર કરવા માટે અહીંયા પધારશો. કોઈ છે સભામાં એવું જેમણે મોક્ષ માર્ગ ઓલરેડી પરિધાન કરી લીધી હોય? જસ પધારો ને બેન, પ્લીઝ પધારો, આટલી પધારો પધારો. ભાઈઓમાં કોઈ જેમણે મોક્ષ માર્ગ પહેરવાનું સૌભાગ્ય મળ્યું હોય પધારજો, પધારજો. પાછળ બધા બેન હતા, પાછળ પધારો. જેમણે મોક્ષ માર્ગ પહેરી છે એવા સભામાં જે કોઈ હોય એ બધા પધારજો. જય હો. આગમન કરું, આગમન, આગમન કરું, આગમન. આ ઘડી છે, આ ક્ષણ છે, તમે એ પળને યાદ કરજો જ્યાં પણ જે પણ સદગુરુની ભગવાનની નિશ્રામાં તમને ઉધ્યાન તપ કરવાનું સૌભાગ્ય મળ્યું હોય, તમે માળ પહેરી હોય, એ માળનો દિવસ તમે કેવા આનંદમાં હતા, તમે કેવા ઉત્સાહમાં હતા, તમે કેવા ઉલ્લાસમાં હતા, તમારા મુખ પર કેવું 90 ડિગ્રી સ્માઈલ હતું. બસ છેલ્લો આદેશ આખા ઉધ્યાનનો, ઈચ્છા કરીને સંદેશા ભગવાન મમ માલા પહેરાવશો, જે આદેશ તમે માંગ્યો હશે ત્યારે તમારો અવાજ તમારા હૃદયથી નહીં નાભીથી નીકળ્યો હશે, એ ઘડીએ
કદાચ 200, 250, 300, 400 કે 500 આરાધકોની માળ હશે. તમે પહેલી માળ પહેરી હશે, દસમી પહેરી હશે કે સોમી પહેરી હશે, પણ જ્યારે પણ તમે માળ પરિધાન કરવા ગયો હશો અને એક ક્ષણે જાણે એક મુમુક્ષુ આત્માને રજોહરણ મળે, એક મુમુક્ષુ આત્માને દીક્ષા મળે, ત્યારે એના મુખ પર જે આનંદ હોય ને એ આનંદના અહેસાસ સુધી આ પ્રભુએ તમને પહોંચાડ્યા હશે. પિયુષભાઈ એક સરસ કડી લેશે, એ કડીના માધ્યમે આપણે બધા એક સાથે પરમાત્માના વધામણા કરી અને પ્રભુનો ઋણ સ્વીકાર કરીશું. જય તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, વાલો છે તારો આ સંગ. તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, મારો છે એક તુજ ના. જાલી લીધો છે તારો આ જન્મ જન્મનો સાર, જાલી જાલી લીધો છે તારો જન્મો જન્મનો સાર. તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, વાલો છે તારો આ સંગ. મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, મારો છે એક તુજ ના. એટલું જ મારે કહેવું છે, માતુશ્રી નીરુબેન રમેશભાઈ શાહ, આ પરિવાર, આ પરિવારનું એટલું મુઠ્ઠી ઉંચેરું સૌભાગ્ય છે તમે બધાને બોલાવ્યા હશે, તમારા દીકરાને આશીષ આપવા માટે, શુભેચ્છા આપવા માટે, પણ તમારા પરિવારનું સૌભાગ્ય છે કે આટલા બધા તપસ્વીઓ તમારા દીકરાને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એકવાર તાળીઓથી આ સૌભાગ્યને વધાવવું જોઈએ. એક સાથે એક મંચ પર આટલા બધા તપસ્વીઓને આપણને દર્શન થાય છે. મને કહેવા દો, આ આંટી લોકો જસ એ છે, આમાંથી કોઈકે ત્રણેય ઉપધ્યાન પરિપૂર્ણ કર્યા હશે, કોઈક એવા છે જેમણે માસક શ્રમણ કર્યું છે, કોઈકે સિદ્ધિ તપ કર્યું હશે, કોઈકે શ્રેણીબદ્ધ તપ કર્યું હશે, કોઈકે કેટલી બધી અઠાઈઓ કરી હશે, 16 ઉપવાસ કર્યા હશે. આ દરેક તપસ્વીઓના આશીર્વાદ એ તમારી જિંદગીનું બહુ મોટું બળ છે, તમારું અહોભાગ્ય એ ખરું આ છે. એકવાર તમે બધા પાસે જાઓ, પિયુષભાઈ ગાતા રહેશે, બધાનો ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદનો હું તમને બધાને વિનંતી કરું છું. દીકરાના હાથે માથે બે હાથ મૂકીને, મન મૂકીને દીકરાને આશીર્વાદ આપો, શુભેચ્છા આપો, એનું સૌભાગ્ય છે. એના હોવાના લઈએ, એક તાળીના લઈ સાથે આપણે. જય હો. મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, વાલો છે તારો આ સંગ. તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, મારો છે એક તુજ ના. જાલી લીધો છે તારો જય હો. એક તાળી જન્મો જન્મનો સાર, જાલી જાલી લીધો છે તારો જન્મો જન્મ. એટલું મારે પૂછવું છે આ તપસ્વીઓ, એક સેકન્ડ, આમાંથી કોઈ એવું ખરું જેમણે મૂળ વિધિથી ઉદ્યાન તપની આરાધના કરી હોય? એની વાત જો તમે છો, વાહ સરસ. આ એક બેન છે જેમણે મૂળ વિધિથી આરાધના કરી છે. આંટી વાહ, તાળીઓથી તપસ્વીને વધાવીએ. મને કહેવા દો,
આ દીકરા જશે પણ બીજું અઢાર્યું મૂળ વિધિથી કર્યું, મૂળ વિધિની આરાધનામાં 8 ઉપવાસ 5 આંબિલ, બીજા અઢારિયામાં 5 ઉપવાસ 6 આંબિલ અને 1 અઠ્ઠમ. આમ અઠ્ઠમ આવે પણ ભગવાનની કૃપાથી એને ભાવના થઈ અને બીજા અઢારિયામાં દીકરા જશે ઉદ્યાન તપની અંદર ભગવાનની કૃપાથી ગુરુદેવના આશીર્વાદથી સળંગ 16 ઉપવાસની આરાધના કરી. ભાઈ તાળીઓથી આ કૃપાને આપણે વધાવી જોઈએ આનંદથી ભગવાન સામે. તમે ભાઈઓ ઊભા છો, તમે 1-1.5 મિનિટ માટે સરસ નૃત્ય કરતા હો, પિયુષભાઈ ગાતા હોય, એ દ્રશ્યને અમારે જોવું છે. જય હો, જય હો. અમીનો ધારા સંસાર માને અમે માંગીએ દયાના દાન, હમારે અમે માંગીએ દયાના દાન રે, મારા ગેડો માને શોધી આપોની ભગવાન રે, મારા ગેડો માને શોધી આપોની ભગવાન. અમીનો ધારા સંસાર માને અમે માંગીએ દયાના દાન, અમે મગીએ દયાનંદ રે, મારા ગળો માને શોધી આપોને ભગવાન રે, મારા ગળો માને શોધી આપોને ભગવાન. વિધિવિધ પુષ્પિત બેલી ઓ મારા જીવનમાં, ઉપવનમાં વિધિવિધ પુષ્પિત બેલી, મારે મન તો પ્રભુ જ જમતો હે હે, મારે મન તો પ્રભુ જ જમતો, મારે મન તો પ્રભુ જ જમો, પ્રભુનું નામ જમેલી રે મનવા, શત્રુંજયમાં હેલી હો, શત્રુંજયમાં હેલી રે મનવા, શત્રુંજયમાં હેલી હો, શત્રુંજયમાં હેલી રે મનવા, શત્રુંજયમાં હેલી. અગણિત ધારા નભમાં જીવરસેલી, નૈણામાંથી અગણિત ધારા નભમાં જીવરસેલી, એની અકળ અલૌકિક લીલા હે હે, એની અકળ અલૌકિક લીલા, અકળ અલૌકિક લીલા, કોઈએ નથી એ ઉકેલી રે મનવા, શત્રુંજયમાં હેલી હો, શત્રુંજયમાં હેલી રે મનવા, શત્રુંજયમાં હેલી હો, શત્રુંજયમાં હેલી રે મનવા, શત્રુંજયમાં હેલી. તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, વાલો છે તારો આ સંગાત, તું જ મારી પ્રીત છે, તું જ મારું ગીત છે, મારું છે એક તું જ નામ, જાલી દીધો છે તારો ભાર, જન્મ જન્મનો સાર, જાલી જાલી દીધો છે તારો ભાર, જન્મ જન્મનો સાર, રાખી લે તારી પાસે હું કલમા તું દૂર, મારા પર તારો અધિકાર રે, તારા દરબારે નાચું રંગે સંગે રાચું સદા, રણજણ તારા નામ તાર રે, રાખી લે તારી પાસે હું કલમા તું દૂર, મારા પર તારો અધિકાર રે, તારા દરબારે નાચું રંગે સંગે
સંગે રાખું સદા રણજણકારા નામે તારી રે રૂપાળી મૂર્તિ જોઈ ધન્ય થઉં તારી રે પ્રીતમાં શત્રુંજયની ખીરા જાલી દીધો છે તારો હાર જન્મો જન્મનો હાર જાલી દીધો છે તારો હાર જન્મો જન્મનો હાર ખેલે મંજીરા ને ઘન 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 ઘંટા વાગે હે તીર્થંકર ભગવંત ના નામે દેવર થી દીવડા જાગે હે ઋષભ દેવ ભગવંત ના નામે દેવર થી દીવડા જાગે દેવર થી દીવડા જાગે દેવર થી દીવડા જાગે તુજ મારી ગીત છે તુજ મારું ગીત છે માલો છે તારો આ સંગાર તુજ મારી ગીત છે તુજ મારું ગીત છે મારો છે એક તુજ ના ચાલી દીધો છે તારો હાર જન્મો જન્મનો સાર ચાલી દીધો છે તારો હાર જન્મો જન્મનો સાર ચાલી દીધો છે તારો હાર જન્મો જન્મનો સાર બોલ શત્રુંજય મંડન મરુદેવાનંદન શ્રી આદેશ્વર ભગવાનની. પરિવારના આમંત્રણને માન આપીને આપ બધા વધાર્યા છો. બધાને થ્રુ કોલ ઇન્વિટેશન હશે, થ્રુ વોટ્સએપ ઇમેજ ઇન્વિટેશન હશે. વોટ્સએપ ઇમેજ એમાં ડે ડેટ ટાઈમ પ્લેસ એના સિવાય જો તમે કંઈ વાંચીને આવ્યા હોય તો આજના અનુષ્ઠાનનું, આજના આ ઉજવણાનું નામ શું આપ્યું છે પરિવારે, કોઈ મને કહેશે? જી અહોભાગ્યમ. કેમ આ નામ આપ્યું છે અહોભાગ્યમ? કારણ કે પરમાત્માના શાસનમાં કોઈ પણ આરાધના કરતા હો, એ તમે જ્ઞાન પંચમીનો તપ કરતા હો ને, જ્ઞાન પંચમીનો ઉપવાસ જ્ઞાન કારતક સુદ પાંચમના દિવસથી ઉપાડ્યો, પછી દર મહિને પાંચ વર્ષ પાંચ મહિના સુધી એ પાંચમના ઉપવાસની આરાધના કરો. કોઈ મૌન એકાદશીનો તપ કરતું હોય, પેલી માક્ષર સુદ અગિયારસના દિવસથી એ તપ ઉપાડ્યો હોય અને સળંગ અગિયાર વર્ષ સુધી તમે એની આરાધના કરો. કોઈ પાર્શ્વનાથ ભગવાનના દસમની આરાધના કરતું હોય, વધ દસમના દિવસે, કોઈ અઠમથી કરતું હોય, કોઈ ઉપવાસથી કરતું હોય, કોઈ એકાશનાથી કરતું હોય, આવા જે કંઈ પણ નાના મોટા તપ, કોઈ ગિરિરાજની 99 યાત્રા કરીને આવે, કોઈ ગિરનારની 99 યાત્રા કરીને આવે, કોઈ આવી સરસ મોક્ષમાળ પરિધાનની યાત્રા કરીને આવે, કે પછી ઘણા બધા પુણ્યશાળીઓ એવા હોય કે મારા જીવનમાં ત્રણ ઉપધ્યાન પરિપૂર્ણ થયા, ભગવાનની મારા પર આટલી બધી કૃપા, આ દીકરાએ નાની ઉંમરમાં 28 કરી 9 ઉપવાસની આરાધના કરી, ગિરિરાજની 99 યાત્રા કરી, વર્ધમાન તપનો પાયો નાખ્યો અને આગળ વધીને 47 ડેઝના ઉપધ્યાન તપ, એમાં પણ બીજું 18 મૂળ વિધિથી અને આરાધના કરી. દેવગુરુની આટલી બધી કૃપા એક નાનકડા જીવન પર, એક નાની ઉંમરમાં એના પર છે. આ શ્રેષ્ઠ જિંદગીનું શ્રેષ્ઠ અહોભાગ્ય છે ભાભી. આના કરતાં રૂડું, આના કરતાં ઊંચું અહોભાગ્ય દાદા બીજું કોઈ ન હોઈ શકે. તમારા પરિવારનું આ સોનાની નગડી કરતાં પણ ઊંચું સૌભાગ્ય છે ને અહોભાગ્ય છે. બસ આજે આપ બધાને આમંત્રણ આપીને એટલા માટે બોલાવ્યા છે. આપ બધા પરમાત્માએ સ્થાપેલા શ્રી સંઘનું એક અંગ છો. આપ બધા જીવંત તીર્થંકર છો, 25મો તીર્થંકર શ્રી સંઘ છો. પરમાત્મા ખુદ
ત્રિકાળ જ્ઞાની કેવળ જ્ઞાની પરમાત્મા સમવસરણની ભૂમિ પર દેશના આપવા બેસીને દેશના પ્રારંભમાં એક શબ્દ બોલે, નમો તીર્થસ્ય કહીને શ્રી સંઘને નમસ્કાર કરીને પ્રભુ દેશનાનો પ્રારંભ કરે. આજે આપ બધા શ્રી સંઘના અંગની રૂએ દીકરાને આશીષ આપવા માટે, દીકરાને શુભેચ્છા આપવા માટે પધાર્યા છો. મારા ભગવાનનું શાસન બહુ રત્ન વસુંધરા છે. કઈ કેટલાય રત્નોથી આ ભગવાનનું શાસન ચાલી રહ્યું છે, આગળ વધી રહ્યું છે. 2600થી વધારે વર્ષ મારા પ્રભુ વીરને વીત્યા, છતાં પણ 2600 વર્ષ પછી એઝ ઇટ ઇઝ એ જ ભગવાનના વચનો આજે મને અને તમને મળે છે. 2600 વર્ષ પહેલા ભગવાને જે રજોહરણ આપ્યું હતું, જે કામડી આપી હતી, જે ગુરુ ગૌતમને પાત્ર આપ્યા હતા, એ બધું આજે મળે છે. એ નૌકાર મને અને તમને 2600 વર્ષ પછી એ નૌકાર એ રિયાવ્યા એ નમુથુણમ એ હરિયન ચૈયાણમ મળે છે. કારણ કઈ કેટલાય આત્માઓએ આ ભગવાનના શાસનને આગળ ધપાવ્યું છે. આજે બસ બીજું કંઈ નથી કરવું. વાહ 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 વાહ, એના નાની છે, રાઈટ, દાદી છે, દાદીની ભાવના છે કે સહજ દાદીના હૃદયમાંથી આ ભાવ નીકળ્યો છે. બહુ ફ્રેન્કલી શેર કરું છું, દાદીએ સહજ કીધું કે અમારો એવો ભાવ છે કે આ દીકરાને પણ વહેલી તકે એવો પાત્ર બને કે એના હાથમાં પાત્ર આવે. એકવાર તાળીઓથી આ ભાવને આપણે વધાવીએ. વાહ વાહ, બસ ભાવના તો ઊંચી અને ઉદાત રાખવી, આપની ભાવનાને અહોભાવથી વંદન. બસ મારે એટલું કહેવું છે, મારે એટલું કહેવું છે કે અત્યારે અહીંયા એવા કેટલાક વિશિષ્ટ આત્માઓને બોલાવ્યા છે જેમના જીવનમાં પ્રભુની કૃપાનું તેજ પ્રગટ્યું છે. એ પ્રભુની કૃપાનું તેજ જેમણે ઝીલ્યું છે એવા આત્માઓની વિશિષ્ટ સ્વરૂપે અનુમોદના કરવી છે. એ આત્માઓ આ દીકરાને શુભેચ્છા આપે, મંગલ કામના આપે, બેસ્ટ વિશિષ આપે, એટલા માટે આજનો પ્રસંગ છે. હું વિનંતી કરીશ આપણામાંથી જ, આપણી જ વચ્ચે રહેલા સભામાં બેઠેલા, તમે એમને જોયા પણ હશે પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ વ્યક્તિ ગુણોનો આટલો બધો દરબાર લઈને બેઠી છે. આ વ્યક્તિ એના જીવનમાં આટલી બધી ભગવાનની કૃપા છે એવી એક દીકરીને હું વિનંતી કરીશ જે હજુ તો કોલેજમાં સ્ટડી કરે છે, જેને અહીંયાથી પણ કોલેજ અટેન્ડ કરીને આવી છે અને હમણાં જ પાછું ક્લાસીસ માટે જવાનું છે. એ દીકરીના જીવન પર ભગવાનની કૃપા કેટલી છે તમે ઇમેજિન કરો. મારે તમારે પોષી દસમનો એક અઠમ કરવો હોય ને તો પણ 10 વાર નહીં 100 વાર વિચાર કરવો પડે. મારે તમારે સંવત્સરીના ઉપવાસ માટે પણ ઘણી વાર અટકવું પડતું હોય, ઉપવાસમાંથી એકાશા પર આવી જઈએ ત્યારે આ દીકરીના જીવન પર ભગવાનની એટલી કૃપા કે બહુ નાનકડી ઉંમરે એણે પોતાના જીવનમાં સળંગ 111 ઉપવાસની આરાધના કરી છે. ભાઈ તાળીઓથી સૌથી પહેલા એમને વધાવીએ. હું વિનંતી કરીશ એ દીકરી ત્રિષાબેન જીગરભાઈ લાખાણી, એ અહીંયા ત્રિષાબેન જીગરભાઈ શાહ છે, ત્રિષાબેન જીગરભાઈ શાહ, એમને વિનંતી કરીશ એ અહીંયા પધારશે. અને પરિવારમાંથી જસના દાદી દાદા નીરુબેનને કાકાને વિનંતી કરીશ કે આપ પધારો, આપના હાથે અને જસભાઈ સાથે જોડાય આપના હાથે એનું સરસ રીતે ઉત્કૃષ્ટ રીતે એના તપની આપણે અનુમોદના કરીએ. અને તપની અનુમોદના કરતા કરતા તમારા જીવન પર દેવગુરુની જે કૃપા, દિવ્ય તપસ્વી જેમને લગભગ 6ઠી વારના 180 ઉપવાસની આરાધના ચાલે છે, એમના આલંબને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હંસરત્ન સુરેશ્વરજી મહારાજાના આલંબને આ દીકરીએ 111 ઉપવાસની આરાધના આટલી નાની ઉંમરમાં કરી છે. ભાઈ તાળીઓથી બધાવીએ. અત્યારે પરિવાર એમની અનુમોદના કરી રહ્યું છે પિયુષભાઈના સ્વરે એની અનુમોદનામાં જોડાય. જયવંતુ દેવી પ્રમાણ અમાર વીર નું શાસન, ધન ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસન. જયવંતુ દેવી પ્રમાણ અમાર વીર નું જીન શાસન, ધન ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસન. એ છે અમ ભાગ્ય વિધાતા એમ ગૌરવશાળી ગાથા, એ છે અમ ભાગ્ય વિધાતા એમ ગૌરવશાળી ગાથા. પ્રણ લઈએ ઊંચી રાખશું એની પરમ પવિત્ર પતાકા. જયવંતુ દેવી પ્રમાણ અમાર વીર નું જીન શાસન, મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસન. મને એટલું જ કહેવું છે ત્રિષાબેન, એટલું જ કહેવું છે કે ભગવાનની કૃપા છે ને તો આ તપ થઈ શક્યો છે. અહીંયા સરસ પુષ્પ છે,
એ પુષ્પની પાંદડી હતી. પિયુષભાઈ પદ લેતા હોય ને ત્યારે તમે ભગવાનના વધામણા કરતા હો, અને પછી ખાલી ગણતરીની એક મિનિટમાં તમને આ તપ કરવાનું મન કઈ રીતે થયું અથવા આ તપ કઈ રીતે થઈ શક્યો એના પર ખાલી એક મિનિટમાં તમે જે ભાવ થતો હોય બોલશો. એકવાર તપસ્વી પરમાત્માના પુષ્પની વધામણા કરશે. હે છે અંબાગ્ય વિધાતા એની ગૌરવશાળી ગાથા, હે છે અંબાગ્ય વિધાતા એની ગૌરવશાળી ગાથા, પ્રણ લઈએ ઊંચી રાખું પરમ પવિત્ર પતાકા, જય બંધુ દેવીપ્યમાન આમારા વીરનું જીન શાસન, મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડું વીર શાસન. હું વિનંતી કરીશ આપણે એના જ મુખે સાંભળીએ કે આટલો મોટો તપ કરવાનું મન કઈ રીતે થાય. ભાઈ અમારે પર્યુષણના દિવસો હોય, આખા સંઘમાં માહોલ હોય, આખો સંઘ જોડાતો હોય, બચ્ચે બચ્ચા અઠાઈ કરતા હોય, તો પણ વાર્ષિક આલોચનાનો એક અઠમ કરવાનો પણ મને વિચાર નથી આવતો. ત્યારે આટલી નાની ઉંમરમાં આટલો મોટો તપ કરીને તમે જે સત્વ ફર્યું છે ને, એકવાર તાળીઓથી એના સત્વને આપણે વધાવીએ અને એના મુખે સાંભળીએ. પુણ્યશાળીઓ બેન, એક જ સેકન્ડ બેન, એક સેકન્ડ ખાલી અહીંયા ઉભા રહેશો. મારી તો ભાવના ખાલી માસક શમણની હતી, મારી તો ભાવના ખાલી મૃત્યુંજય તપની હતી. મારે લાઈફમાં બસ બધા જ કરતા હોય છે, એક માસક શમણ મારે કરવું છે, એ ભાવથી મારે ખાલી માસક શમણ જ કરવું હતું. પણ માસક શમણ કરવા માટે પણ વર્લ્ડ બેસ્ટ વર્લ્ડ રેકોર્ડ જેણે તપ જગતમાં કર્યો છે એવા તપસ્વી આ મોહમય મુંબઈ નગરી પર હાજર છે. મુંબઈનું સૌભાગ્ય છે દીકરી એ તપસ્વી સદગુરુ ભગવંતના આશીર્વાદ લેવા માટે જતી હતી. એ તપસ્વી સદગુરુ ભગવંતે વાસક્ષેપ કર્યો હશે, પચકાણ આપ્યા હશે અને આશીર્વાદ આપ્યા હશે, તો 30 ઉપવાસથી શરૂ કરેલી યાત્રા 110 ઉપવાસ સુધી પહોંચી. ભાઈ તાળીઓથી એના તપને આપણે વધાવીએ, અનુમોદીએ. અનંત ઉપકારી તીર્થંકર શાસનની સ્થાપે દર્શન અનુસારી શાસન સુપટો પ્રજ્વલિત કરી જીન શાસન કુમારી જીવંતુ દેવીપ્યમાન અમારા વીર અનુમોદના થઈ જાય ને. બહુ ફ્રેન્કલી તમારા બધાની સાથે શેર કરું છું, હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું. એક પણ ઉપવાસ કરવો ને એ મારી માટે બહુ એટલે બહુ જ અઘરો, અંધારા આવે ઉપવાસ કરીએ એટલે સંવત્સરી પ્રતિક્રમણ પણ બેસીને કરવું પડે, અને પ્રતિક્રમણ કર્યા પછી એટલા બધા પિત્ત ચડે કે ભાઈ બીજી વાર ઉપવાસ કરવાનું મન ન થાય. પણ કોઈક એવી પવિત્ર ક્ષણ હશે, આવા કોઈક અનુષ્ઠાનમાં ગયા હશું અને સાચા હૃદયથી તપસ્વીની અનુમોદના થઈ ગઈ, તો આજે દેવગુરુની કૃપાથી બહુ સહજતાથી તપ થઈ શકે છે. ગમે એટલા હેક્ટિક શેડ્યુલ હોય, પ્રભુની કૃપાથી બહુ સરસ તપ ધર્મમાં જોડાવાનું સૌભાગ્ય મળે છે. બસ હું બધાને ખાલી એટલું જ કહું છું, એક્સપિરિયન્સ શેર કરવા પાછળનું કારણ એટલું જ હતું કે તમે અહીંયા બેઠા છો, તમારા વેરી હેક્ટિક શેડ્યુલમાંથી બહુ મહત્વનો સમય કાઢીને આવ્યા છો. તો બસ જે પણ આવા વિશિષ્ટ વ્યક્તિઓ, આવા વિશિષ્ટ આત્માઓ અહીંયા આવશે, અલગ અલગ 4-5 આત્માઓને આમંત્રણ આપીને સ્પેશિયલી બોલાવ્યા છે અને જસને શુભેચ્છા આપવા માટે એ બધા અહીંયા આવ્યા છે, તો તમે એમની અનુમોદના કરો, એમનું દર્શન કરો. ત્યારે સાચા હૃદયથી આમ એક ક્ષણ માટે આંખો ભીની થાય ને તો ભીંજાવા દેજો. આટલી નાની દીકરીને કઈ રીતે મન થઈ શકે. ભાઈ આપણે એવા કલ્ચરમાં જીવીએ છીએ, મંડે આપણને સાઉથ ઇન્ડિયન જોઈએ, ટ્યુઝડે આપણને મોમોઝ જોઈએ, વેનસડે ચાઇનીઝ જોઈએ, થર્સડે કંઈક નવું જોઈએ, ફ્રાઈડે ગુજરાતી ડીશ બને અને સેટરડે ખાલી એક દિવસ માટે થાળીમાં ખીચડી આવે ને સાંજે,
તો પણ મોઢું ખીચડી જેવું થઈ જાય ત્યારે 18 કે 20 વર્ષની ઉંમરે દીકરીએ 110 ઉપવાસની આરાધના કરી. બહુ 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 મોટી વાત છે ભાઈ. એના સત્વને અસ્ખલિત તાળીઓથી આપણે વધાવવું જોઈએ. જય હો, ધન્યવાદ અંતરથી અનુમોદા. થેન્ક યુ, તમે સ્પેશિયલી સમય કાઢીને આવ્યા જસભાઈને શુભેચ્છા આપવા માટે. મેની મેની થેન્ક્સ. આપ પ્રયાણ કરી શકો છો, એમને ટ્યુશન છે એટલે જઈ શકે છે. એવા જ બીજા એક વિશિષ્ટ તપ જગતની આરાધના કરતા હોય, બાહ્ય તપની સાથે અભ્યંતર તપની પણ આરાધના કરતા હોય એવા એક વ્યક્તિને, એવા એક આત્માને મારે નિમંત્રણ આપવું છે. આમ ભગવાનનું શાસન છે ને એ બહુ અદ્ભુત છે. પરમાત્માનું શાસન અજોડ છે, પરમાત્માનું શાસન આનંદદાયક છે, પરમાત્માનું શાસન આહલાદક છે. આ પ્રભુના શાસનમાં અનેક તપ બતાડ્યા છે. તમારું સત્વ પહોંચતું હોય તમે એક ઉપવાસ પણ કરી શકો, છઠ પણ કરી શકો, અઠ્ઠમ પણ કરી શકો, અઠ્ઠાઈ પણ કરી શકો, 16 ઉપવાસ કરી શકો, માસક શ્રમણ કરી શકો, હજી વધારે તમારું સત્વ પહોંચે છે. તમે સિદ્ધિ તપ કરી શકો, તમે શ્રેણી તપ કરી શકો, તમે સિંહાસન તપ કરી શકો, તમે સંવત્સરણ તપ કરી શકો. બહુ મોટી તપાવલીનું લિસ્ટ છે, પણ આ બધા તપ જગતના તપોમાં એક તપ એવો છે જે શિરમોર છે, એક તપ એવો છે જે તમારા ભાવોને નિયમિતપણે વર્ધમાન ભાવોમાં રાખે, એક તપ એવો છે જે તમારા અહોભાવને, તમારા સદભાવને, તમારા આનંદને વર્ધમાન બનાવતો રહે. સતત 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 તપની લેશિયામાં સતત 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 શુભ ભાવોની અંદર તમારી પરિણતિને તકાવી રાખે એવો તપ એટલે વર્ધમાન તપ. એ વર્ધમાન તપની આરાધના ભગવાનની કૃપાથી જે વ્યક્તિના જીવનમાં પ્રગટી છે, એવું એક દિવ્ય વ્યક્તિત્વ, એવું એક ઊંડા વ્યક્તિત્વ પરિવારના સ્વજન અને પરિવારને લાગણી અને વાહલ આપ્યું છે એવા સુશ્રાવક શ્રી હર્ષદભાઈ. હર્ષદ કાકા અહીંયા પધાર્યા છે, આવી ગયા હર્ષદ કાકા આવી ગયા છે. હું વિનંતી કરીશ હર્ષદ કાકા અહીંયા પધારશે. પરમાત્માની કૃપાથી 12માંથી મને કહેવા દો, 12 મહિનામાંથી છેલ્લા કેટલાય વર્ષોથી 12 મહિનામાંથી 9 મહિના એમને આંબિલ તપની આરાધના ચાલે છે. અને અત્યારે એમના એ વર્ધમાન તપની યાત્રા 92મી ઓડી સુધી પહોંચી છે. એકવાર તાળીઓથી એ યાત્રાને આપણે વધાવીએ અને શુભેચ્છા આપીએ. બસ વહેલી તકે હર્ષદ કાકા તમારા જીવનમાં એવું સૌભાગ્ય પ્રગટે કે વર્ધમાન તપની 100મી ઓડીનું ભવ્ય 92 ભાઈ ગ્રહસ્થ જીવનમાં વર્ધમાન તપની આરાધના કરવી ને, શ્રમણ જીવનમાં પણ વર્ધમાન તપની આરાધના કપરી છે. શ્રમણ શમણી ભગવાન તો વર્ધમાન તપની આરાધના બહુ મોટા પાયે બહુ વિશાળ સંખ્યામાં કરતો હોય, પણ ગ્રહસ્થ જીવનમાં ગ્રહસ્થ જીવનની જવાબદારીઓ, કામનો ભાર, પોતાનો બિઝનેસ, પોતાની ઓફિસ, પોતાનો પરિવાર, આવા બધા વ્યવહારોમાં જવાનું, એની સાથે આંબિલ તપની સાધના કરવાની વર્ધમાન તપની 92મી ઓડી સુધી તેઓ પહોંચ્યા છે. એકવાર અખંડિત તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. અને મને કહેવા દો કે અમિતભાઈ અત્યારે કાંદિવલીથી ભિવંડી સુધી જાય છે. એમને જ્યારે પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે આંગળી પકડીને, હાથ પકડીને સથવારો આપનાર જો કોઈ હોય તો એ હર્ષદ કાકા હતા. એકવાર તાળીઓથી એ સથવારાને આપણે વધાવીએ. વિનંતી કરીશ પરિવારમાંથી પિયુષભાઈ અને ભાભીને વિનંતી કરીશ કે અહીંયા વધારશે. પિયુષભાઈ અને ભાભીના હાથે વર્ધમાન તપ તપસ્વીનું આપણે બહુમાન કરાવીશું. ભાભી અને પિયુષભાઈને વિનંતી કરીશ. વાહ, તપસ્વીનું બહુમાન કરશે. પિયુષભાઈ પોતે પણ હમણાં જ કેટલાક દિવસો પહેલા લોનાવલા તીર્થમાં જયાનંદ ધામમાં પૂજ્ય આચાર્ય ભગવાન જયશેખર સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં મોક્ષ માળ પરિધાન કરીને પધાર્યા છે ભાઈ. તાળીઓથી એમના પણ તપની આપણે અનુમોદના કરીએ. જસને વિનંતી કરીશ. જસભાઈ તમે પણ સાથે જોડાઓ, તમારે પણ વર્ધમાન તપના પાયાનું ચડતર થઈ ગયું છે. 100 ઓડીની ભવ્ય ઇમારત બાંધવાનું સૌભાગ્ય તમને પણ મળે એવા આશીર્વાદ તમે પણ ગ્રહણ કરો. પિયુષભાઈના સરસ્વરે તપસ્વીનું બહુમાન કરીએ. પહેલા તપસ્વી પરમાત્માના પુષ્પથી વધામણા કરશે, ત્યાર પછી તપસ્વીનું બહુમાન થાય એ રીતે. ધન ધન તપોધરા, 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 ધન ધન તે તપસ્વીને જે તપથી દેહ તપાવે, ધન 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 તે તપસ્વીને જે તપથી દેહ તપાવે, પ્રભુ આજ્ઞાનો તપ કરી જે આત્મ શુદ્ધ બનાવે, પ્રભુ આજ્ઞાનો તપ કરી જે આત્મ શુદ્ધ બનાવે, ધન ધન તપોધરા.
ધન ધન તપોધરા, ધન ધન તપોધરા. દેવ ગુરુ ને ધર્મ ધણી જેને અમૃત પ્યાલી દીધી, દેવ ગુરુ અને ધર્મ ધણી જેને અમૃત પ્યાલી દીધી. ધન ધન તપોધરા, ધન ધન તપોધરા, વિનંતી કરીશ એક એવી વ્યક્તિને મારે આમંત્રણ આપવું છે કે જેમના જીવનમાં દેવગુરુની કૃપા તો છે જ, જેમના જીવનમાં ધર્મ તો છે જ, જેમના જીવનમાં આરાધનાઓ તો છે જ, પણ ખાલી પોતાનો એમણે વિચાર નથી કર્યો, મારા ભગવાનના શાસનનો એમણે વિચાર કર્યો છે. મને કહેવા દો ભાઈ, તમારા ઘરે ન્યુક્લિયર ફેમિલીમાં આપણે રહીએ છીએ, ગણતરીની 15-20 રોટલી આપણે બનાવતા હોઈએ, એમાં પણ ફિક્સ હોય કે ભાઈ દીકરો 5 વાપરશે, ટિફિનમાં 6 રોટલી જશે, સાસુમાં 4 રોટલી વાપરશે, દીકરો 3 રોટલી વાપરશે, અને આપણે તો ડાયટિંગ કરીએ છીએ એટલે આપણે 2 જ રોટલી વાપરવાની છે. ગણતરીની 20 જ રોટલી બનાવી છે અને અચાનક બપોરે 12:30 વાગે તમે ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું ને તમારા દરવાજે ધર્મ લાભનો નાદ સંભળાય, કોઈક સાધ્વીજી ભગવાનનું મોટું ગ્રુપ વિહાર કરીને આવ્યું હોય અને તમારા ઘરે સાધ્વીજી ભગવાન પધારે અને ધર્મ લાભનો નાદ સંભળાય અને તમે જે 20 રોટલીનો થપ્પો બનાવ્યો હતો, તમારે ટિફિન ભરવાનું બાકી હતું અને 20માંથી 6 રોટલીનો લાભ મળી જાય તો આનંદ થાય પુણ્યશાળીઓ? હા કે હા? સહજ નિર્દોષ ગોચરીનો લાભ મળ્યો. આજે તો યાર મારો દિવસ ધન્ય થઈ ગયો, મારું આંગણું પાવન થઈ ગયું, મારા વાપરવાના દ્રવ્યો પર પંચમહાવ્રતધારી સાધ્વીજી ભગવંતની દ્રષ્ટિ પડી. હવે હું જે કંઈ પણ વાપરીશ ને, આ દ્રવ્યો વાપર્યા પછી મને શુભ વિચાર આવશે, કારણ વ્રતધારી આત્માની આના પર દ્રષ્ટિ પડી. એક સુપાત્ર દાનનો લાભ મળે તો આપણને આટલો બધો સદભાવ અને અહોભાવ થાય તો ભગવાનનું શાસન અહીંયા સુધી પહોંચ્યું. એમાં કઈ કેટલાય માતા પિતાએ પોતાના કાળજાના ટુકડા જેવા સુપુત્રનું દાન કર્યું છે. એકવાર એ બધા જ માતા પિતાને આપણે તાળીઓથી વધાવવા જોઈએ. આ બધા માતા પિતા થકી ભગવાનનું શાસન અહીં સુધી પહોંચ્યું છે. આજે બસ એવા જ એક રત્નકુક્ષી માતા પિતાને આમંત્રણ આપવું છે, જેમણે પોતાના હૃદયનો ટુકડો, પોતાના દિલનો ધબકાર, પોતાના હૈયાનો હાર, પોતાની આંખોનો તારો, પોતાના સ્વાર્થ ખાતર સંસારમાં ન રાખી મૂકતા ભગવાનના શાસન કાજે એ દીકરાને એમણે વળાવ્યો છે. પોતાની ઈચ્છા કરતા દીકરાની ઈચ્છાને મહત્વ આપ્યું છે એવા રત્નકુક્ષી માતા પિતા, વિનંતી કરીશ રત્નકુક્ષી પિતા શ્રી હિતેશભાઈ અને રત્નકુક્ષી માતા શ્રી વીણાબેન, વીણાબેન હિતેશભાઈ શાહ, તેઓ અહીંયા આગળ પધારે. આ ક્ષણ છે, આ ઘડી છે. વાહ, પધારો પધારો પધારો. વડીલ સાથે ભાભી આવ્યા છે, વીણા ભાઈ આવ્યા છે? નથી આવ્યા. વાહ, ખાલી રત્નકુક્ષી પિતા પધાર્યા છે. સૌભાગ્ય છે ભાભી તમારું કે આવા રત્નકુક્ષી પિતા તમારા પ્રસંગમાં દીકરા જસને આશીષ આપવા, શુભેચ્છા આપવા પધાર્યા છે. ભાઈ તાળીઓથી આપણે એમને વધાવીએ. મારે કહેવું છે હજી ગણતરી ના, કદાચ કેટલા વર્ષ થયા દીકરા મહારાજની દીક્ષાને? 2.5-3 વર્ષ પહેલા દીક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણરત્ન સુરેશ્વરજી મહારાજા, જેઓનો અત્યારે મહાવિદેહ ધામ વેસુ સુરત મુકામે અતિ ભવ્ય એ ગુણરત્ન સુરેશ્વરજી મહારાજાની ગુરુ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સાથે
સ્થિરવા શ્રમણ શ્રમણી ભગવંતો રહી શકે એવી વ્યવસ્થા સાથેનો વિશાળ ઉપાશ્રય વેસુની ધરતી પર નિર્માણ પામ્યો છે. એ દીક્ષા દાનેશ્વરી પૂજ્ય ગુણરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય સરળ સ્વભાવી પૂજ્ય આચાર્ય ભગવંત રશ્મિ રત્ન સુરેશ્વરજી મહારાજા અને એમના પણ શિષ્ય કે જેમને સાંભળવા એ જિંદગીનો એક લાહવો કહેવાય, એમની નિશ્રામાં આધ્યાત્મિક મૌન શિબિર થતી હોય તો એ મૌન શિબિરમાં ફોર્મ ભરવા માટે લોકો પડાપડી કરતા હોય, તમારું પુણ્ય પહોંચતું હોય તો જ તમારું ફોર્મ પાસ થાય એવા બહુ જ નાનકડી કાયા. તમે મુનિવરને જોશો ને તમને લાગશે કે આ તો બચ્ચું છે, પણ મારા ભગવાનના શાસનનું બચ્ચું પણ કેવું સિંહ જેવું હોય એમને જુઓ તો તમને લાગે. એમનું નામ છે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી યશ રત્ન વિજયજી મહારાજા. એમના ચરણોમાં એમના દીકરાએ જીવન સમર્પિત કર્યું છે. એકવાર દીકરા મહારાજના જીવનને તાળીઓથી વધાવીએ. દીકરા મહારાજનું નામ છે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી યોગસાર રત્ન વિજયજી. બે હાથ જોડીને અહોભાવપૂર્વક એમના જીવનને વંદન કરીએ. હું વિનંતી કરીશ રત્નકુક્ષી પિતા પહેલા મંચ પર પધારશે, આનંદથી પરમાત્માના વધામણા કરશે અને પછી પરિવારમાંથી ભાઈ અને ભાભીને વિનંતી કરીશ કે આપ પધારી અને આપના હાથે એમના સૌભાગ્યશાળી લલાટે તિલક કરીને એમનું બહુમાન કરો અને તમને પણ વિનંતી કરીશ. વિપુલભાઈ અને મયુરી ભાભી જસના મામા મામીને વિનંતી કરીશ કે એમનું બહુમાન કરવા માટે તેઓ પધારશે અને રત્નકુક્ષી માતા પિતાનું બહુમાન થશે, રત્નકુક્ષી પિતાનું બહુમાન થશે, દીકરો જસ સાથે જોડાશે અને એમના આશીષ ગ્રહણ કરશે. બસ એ સૌભાગ્ય તમને પણ મળે જસભાઈ, એ ભાવ સાથે પિયુષભાઈના સ્વરે. ઝરણાનો સંગીત સંયમ, સર્વજીવોથી પ્રીત સંયમ, જીવન ગુરુને ચરણે સમર્પણ, દુર્ગતિનું નહીં હવે કોઈ કારણ, શુભ ભાવોથી બહેકે સંયમ, સુગંધનું સરનામું સંયમ, કોયલનું પ્રભુકાર સંયમ, ઝરણાનું સંગીત સંયમ, સર્વજીવોથી પ્રીત સંયમ. ધન્યવાદ. થેન્ક યુ હિતેશભાઈ, ધન્યવાદ કે આપ આશીર્વાદ પ્રદાન કરવા માટે દીકરાને વધાર્યા. અંતરથી અનુમોદના આપની. એ જ શ્રેણીમાં એક એવા કપલને મારે આમંત્રણ આપવું છે કે જેમના હૃદયમાં સતત, જેમના શ્વાસમાં સતત સંઘ સેવા ધબકી રહી છે. મારા સંઘનું કોઈ પણ કાર્ય હોય, એ નાનામાં નાનું કામ હોય, સાવરણી લાવવાની હોય સંઘ માટે, કે પછી મોટામાં મોટું કામ હોય, મારા સંઘમાં પોષી દશમ આવતી હોય, મારા સંઘમાં મૌન એકાદશી આવતી હોય, મારા સંઘમાં ચૈત્રી ઓળી આવતી હોય, એ ઓળીમાં નિશ્રા પ્રદાન કરવા માટે કોઈક આચાર્ય ભગવંતને જવાનું હોય, કોઈક સાધ્વીજી ભગવંતને જવાનું હોય, આખો શ્રી સંઘ સરસ આરાધના કરી શકે, આખો શ્રી સંઘ સરસ રીતે સાધના કરી શકે. આંબિલ ખાતામાં એ આરાધક આંબિલ તપ કરે છે, મારાથી તો આંબિલ નથી થતા. એ આંબિલ કરવા આવે ત્યારે એને બધી જ વસ્તુઓ ગરમ ગરમ કઈ રીતે મળે? એને ઉકાળેલું પાણી ઠંડુ જોઈએ અને મગનું પાણી ગરમ જોઈએ. એ એમાં ઊંધું ચત્તું થાય તો ન ચાલે. પણ એ આરાધકની આરાધનાની સાથે નાના નાના બાળકો શ્રી સંઘની પાઠશાળામાં આવતા હોય તો એ પાઠશાળાના બાળકોને પ્રોત્સાહન કઈ રીતે મળે? અલગ અલગ સ્ટીમ્સ મૂકવાની, અલગ અલગ સમયે બહુમાનના પ્રસંગો કરવાના, અલગ અલગ સમયે મેળાવડા કરવાના. શ્રી સંઘની અંદર વિશાળ સ્થાન ઉપાશ્રય છે, પણ એ ઉપાશ્રય આરાધકોથી ભર્યો અને ભાદ્રો કઈ રીતે રહે? અલગ અલગ પ્રવચનકાર સદગુરુ ભગવંતોના પધરામણા થાય તો એ ઉપાશ્રય ભર્યો અને ભાદ્રો રહે. દેરાસર તો જીવતું ને જાગતું છે. મુનિસુરત સ્વામી દાદાનો પ્રભાવ છે. મુનિસુરત સ્વામી દાદાનું એક પુણ્ય છે કે મુનિસુરત સ્વામી જિનાલયમાં તમે ગમે ત્યારે જાઓ, સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, તમે જ્યારે પણ જાઓ ને ત્યારે તમને લાગે જાણે આજે શનિવાર છે. એવો દાદાનો વૈભવ છે, એ દાદાનો દરબાર છે. હર હંમેશ ભર્યો ભાદ્રો હોય, પણ ઉપાશ્રય ભર્યો ભાદ્રો કઈ રીતે રહે એની સતત ચિંતા કરતા હોય એવા મુનિસુરત સ્વામી સંઘ સાથે જોડાયેલા અમિતભાઈ અને ફાલ્ગુની ભાભીના
પરમ કલ્યાણ મિત્ર કહી શકાય એવા બંને આત્માઓ હું વિનંતી કરીશ નેહા ભાભી અને વિરલભાઈને. આ ક્ષણ છે, બસ જસના હૃદયમાં તમારા જેવી સંઘ સેવા કરવાનું સૌભાગ્ય મળે એ ભાવથી તમને વધારવા છે. વિરલભાઈ, જો તમે આ દિવસે સવારે નવકરસીનું બચકાણ આવે ને એટલે વિરલભાઈ ભૂખ લાગે, મગનું પાણી અને રાબડી દેખાય, એમાં પણ તપસ્વીને ટકાવીને, જસને ટકાવીને વર્ધમાન તપના પાયામાં સહાય કરનાર જો કોઈ હોય ને તો આ વિરલભાઈ છે. તાળીઓથી. આવા તો સંઘના કેટલાય તપસ્વી દીકરાઓ હશે જેને વારંવાર સંઘના પગથિયા ચડવાનું મન થાય, વારંવાર એને ઉપાશ્રયમાં આવવાનું મન થાય, એને સંઘ સેવા સાથે જોડી રાખવા માટે સદૈવ તત્પર હોય. વિરલભાઈ અને ભાભીને વિનંતી કરીશ. ભાભી પણ એટલો સથવારો આપે છે, એમનું 90 ડિગ્રી સ્માઈલ ઓલવેઝ સંઘ સેવા માટે વિરલભાઈને પુષ્પ આપતું હોય છે. એકવાર એમના સથવારાને, એમના કોમ્પ્રોમાઈઝે આપણે તાળીઓથી વધાવી વિનંતી કરીશ. વિરલભાઈ અને ભાભી પહેલા પરમાત્માના વધામણા કરે અને પછી એમનું બહુમાન કરવા માટે પરિવારમાંથી વિનંતી કરીશ. બે જણ અહીંયા પધારશે અને એમનું સરસ ભાવ સાથે શાસન આરાધના પળ પળ હું માંગતો, શાસન પ્રભાગન હું ગટ ગટ માં ચાહતો, શાસન સેવાના રૂડા અવસરિયા આપજો, શાસન સેવાના રૂડા અવસરિયા આપજો, શાસન બોલ કાંતિવલી મંડળ, મારા વાલા મારા પ્યારા શ્રી મુનિ સુવ્રત સ્વામી ભગવાનની. ધન્યવાદ 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 ભાઈ, આનંદ આવે છે પુણ્યશાળીઓ. અત્યારે સીઝન છે, અત્યારે માહોલ છે, કોઈ નવાણુંની યાત્રા કરીને આવ્યું એના પ્રસંગમાં તમે જતા હશો, ઉપધ્યાનની આરાધના કરીને આવ્યું હોય એના પ્રસંગમાં તમે જતા હશો. જનરલી દરેક પ્રસંગોમાં ગિરિરાજની નવાણું યાત્રા હોય તો ગિરિરાજનું મહાત્મા હોય, પરિવારના વધામણા હોય, ઉપધ્યાનની આરાધના હોય તો મોક્ષમાર્ગની વાતો હોય, પરિવારના વધામણા હોય. પણ આ પરિવારની એક એવી નિર્મળ ભાવના હતી કે અમારા પરિવારના કોઈ પણ તપની કઈ પણ વાતો ન કરતા ભગવાનના શાસનના આવા વિશિષ્ટ આત્માઓ એમને બોલાવીને અમારું અહોભાગ્ય અમે વધારવા માંગીએ છીએ, અમારા અહોભાગ્યને અમે સૌભાગ્યમાં પલટાવવા માંગીએ છીએ કે આવા વિશિષ્ટ સંઘ સેવકો, શાસન સેવકો જેમના જીવનમાં દેવગુરુની કૃપાનું ત્રેજ પ્રગટ્યું છે એવા આત્માઓ આવી અને જસને શુભેચ્છા આપે. એકવાર આ પરિવારના આ ભાવને આપણે તાળીઓથી વધારવો જોઈએ ભાઈ. જય હો. આ ભાવ પણ દુર્લભ છે, આ ભાવ પણ પ્રાય અશક્ય છે. બાકી મારા પ્રસંગમાં હું લોકોને બોલાવું 1.5-2 કલાક ભગવાનની ભક્તિ કરે અને 15-20 મિનિટ તો એવી હોય ને કે મારા પરિવારની વાતો પર ફોકસ થાય.
નથિંગ ડુઈંગ, આવું કંઈ નહીં. ખાસ અમિતભાઈના અને ફાલ્ગુની ભાભીના હૃદયની ભાવના હતી કે અમારી માટે એક પણ અક્ષર ન બોલાવવો જોઈએ. જે પણ તમારે કરવું હોય એ દેવ ગુરુ અને શ્રી સંઘનું કરજો. બસ આજે આ ક્ષણે હું એક એવી વ્યક્તિને આમંત્રણ આપવા જઈ રહ્યો છું જેમનું હૃદય ધબકે છે ને સાથે શાસન સેવા ધબકે છે, જેમના હૃદયનો ધબકાર એ સંઘ સેવા અને શાસન સેવા છે. મારી કદાચ જેટલી ઉંમર છે ને એના કરતાં મલ્ટીપ્લાયડ બાય 2 વર્ષોથી સંઘ સેવા શાસન સેવાના ક્ષેત્રમાં જેમણે પદાર્પણ કર્યું છે. લગભગ મારી ભૂલ ન થતી હોય તો છેલ્લા 4.5 દાયકા 45 વર્ષથી જેઓ શાસન સેવા કરી રહ્યા છે. એકવાર અસ્થલિત તાળીઓથી આ સેવાને આપણે વધારીએ. હું ચોક્કસ તમને બધાને નામ જાણવાની આતુરતા હશે અને ઘણા બધાના મુખ પર એ નામ આવી ગયું, તમારી આંખોમાં લાલી અને ચમક આવી ગઈ, પણ એ વ્યક્તિએ સંઘ માટે શાસન માટે મારા ભગવાનનું શાસન સરસ રીતે ચાલતું રહે, મારા તમારા સુધી પહોંચે એ શાસનની સેવાના કાર્ય હોય, શાસનની રક્ષાના કાર્ય હોય, શાસનની પ્રભાવનાના કાર્ય હોય, દરેક કાર્યમાં ઇનિશિયેટિવ લઈને આગેકૂચ કરી છે. મને કહેવા દો એ સમ્યક દર્શનનું ક્ષેત્ર હોય, સમ્યક જ્ઞાનનું ક્ષેત્ર હોય, અગાધ જ્ઞાન. આમ તમે એમને ગમે એ ક્ષણે તમે ક્લિક કરો ને તો તમારે બટન દબાવવું પડે. આ એવું હૃદય છે, તમારે ક્લિક કરવાની જરૂર નથી, ખાલી ટચ કરો ને તો ટીપ ઓફ ટંગ ભગવાનના શાસનના શ્રુત જ્ઞાનનો વારસો લઈને બેઠેલી એમની જીભ છે. એકવાર તાળીઓથી એમના શ્રુત જ્ઞાન પ્રેમને આપણે વધાવીએ, અનુમોદી લઈએ. સમ્યક ચારિત્રનું ક્ષેત્ર હોય, સમ્યક તપનું ક્ષેત્ર હોય, શાસન રક્ષાનું ક્ષેત્ર હોય. ખાલી હું તમને 4 જની વાત કરું છું, જલ રક્ષા, જમીન રક્ષા, જંગલ રક્ષા અને જનાવર રક્ષા. આખી સૃષ્ટિ આ 4 જની ઉપર ટકેલી છે. એમણે આખું જીવન આ 4 જની રક્ષાની પાછળ વિતાવ્યું છે. આ સૃષ્ટિમાં જન્મ લેતો નાનામાં નાનો જીવ, એ નાનકડી કીડીનો જીવ હોય કે મસ મોટા હાથી ઘોડા ગાય બળદ કે કૂતરાનો જીવ હોય, એ દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણને કોઈ અધિકાર નથી. જેવી રીતે મનુષ્યને જીવવાનો અધિકાર છે એ રીતે આ સૃષ્ટિમાં જન્મ લેતા દરેકે દરેક જીવને પોતાનું જીવન મસ્તીથી વિતાવવાનો અધિકાર છે. એની માટે જ્યારે પણ કૂતરાઓની હિંસા આ મુંબઈની ધરતી પર થતી હતી ને ત્યારે પોતાની કલમના બળથી અને વાણિયા છીએ એટલે મને કહેવા દો પોતાની બુદ્ધિના બળથી કોર્ટમાં જઈ ચપ્પલ ઘસી કેસ જીતી કેટલાય સેંકડો હજારો નહીં લાખો કૂતરાઓના જીવ બચાવ્યા છે એ વ્યક્તિએ. તાળીઓથી એ જીવદયા પ્રેમને આપણે વધાવીએ. આ વાત તો મારી આર્યવર્તની આર્ય દેશની ભૂમિ છે, હિન્દુસ્તાનની ધરતી છે, આપણી સંસ્કૃતિ છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં જીવદયા એ તો સહજ હિન્દુ ધર્મના બચ્ચે બચ્ચાને ભરેલી છે, પણ આગળ વધીને એમનું હૃદય જ્યારે જીવતા પશુઓની નિકાસ થતી હતી, લાઈવ એનિમલ એક્સપોર્ટ થતા હતા, ત્યારે લાઈવ સ્ટોક એક્સપોર્ટ પર બંધ લાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈ કદાચ પોતાને 20,000 રૂપિયા ખર્ચવા પડે, પોતાની જિંદગીનો અમૂલ્ય સમય ખર્ચવો પડે, પોતાની સીએની પ્રેક્ટિસનો બિઝનેસ બાજુ પર મૂકી અને એ અબોલ જીવોની ચિંતા કરવા માટે જેમણે પોતાના જીવનના દિવસો નહીં મહિનાઓ નહીં વર્ષો આપ્યા છે એવી વ્યક્તિને અસ્ખલિત તાળીઓના નાદથી આપણે વધાવી જોઈએ. એ એ જીવતી ગાય હોય, એ જીવતા બળદ હોય કે એ જીવતા ઊંટ હોય, એ દુબઈ જતા હોય, એ અરેબિયન કન્ટ્રીઝમાં જતા હોય, મને કહેવા દો લાખો નહીં કરોડો 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 હું અને તમે કદાચ ઇમેજિન નહીં કરી શકીએ એટલા બધા અબોલ પંચેન્દ્રિય જીવની રક્ષા એમની કલમે કરી છે. અહીંયા જ કાંદીવલીમાં, અહીંયાથી કદાચ 200 ડગલા પણ ન થાય ત્યાં એમનું સરસ એક કાર્યાલય છે. એ કાર્યાલયમાં ભગવાનનું શાસન મારા તમારા સુધી પહોંચ્યું ને એમાં સૌથી મહત્વનો પાયો હોય ને તો એ શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાનના બળે આ ભગવાનનું શાસન મારા તમારા સુધી પહોંચ્યું છે. ભગવાનના આગમ સૂત્રો, ભગવાનના અક્ષરો સામાન્ય પેપર પર છપાય તો એ શાહીમાં છપાયેલા સામાન્ય ઇંકમાં પ્રિન્ટ થયેલા પુસ્તક એની કાળ મર્યાદા 50, 70, 80 કે 100 વર્ષ સુધીની હોય. 100 વર્ષ પછી એ શ્રુત જ્ઞાનનો નષ્ટ થશે તો ભગવાનનું શાસન આવતી પેઢીને મળશે કઈ રીતે એ ચિંતા કરતા કરતા એક એવા પેપરનો જન્મ થયો, એક એવા કાગળનો જન્મ થયો કે જેના પર લખાયેલું ભગવાનનું શ્રુત જ્ઞાન આવનારા કેટલાય 200, 500, 700 વર્ષ સુધી
ભગવાનના શાસનને ખેંચી જાય અને સાતત્યપૂર્વક એ વર્ધમાન પરિવારના કાર્યાલયમાં અત્યારે પણ શ્રુત જ્ઞાનના લેખનનું કાર્ય ચાલે છે. એકવાર અસ્ખલિત તાળીઓથી આ કાર્યને આપણે વધાવીએ. અને આ બધું કાર્ય સરસ રીતે ચાલી રહ્યું છે. જીવદયાનું હોય, શાસન સેવાનું હોય, શાસન રક્ષાનું હોય, શાસન પ્રભાવનાનું હોય, આવા ઉદ્યાનતપના પ્રસંગો હોય, 99ના પ્રસંગો હોય, કે કોઈ આત્મા સમગ્ર સંસાર છોડીને દીક્ષા લેતો હોય એના વિદાય કે દીક્ષાના પ્રસંગો હોય, આવા કેટલાય પ્રસંગોને પોતાના શબ્દોના સૌંદર્યથી જેમણે સજાવ્યા છે, એવું હૃદય એટલે બીજું કોઈ નહીં, હું અને તમે જેમને દાઢીના નામથી ઓળખીએ છીએ, એક સાધુ જેવી જેમની ઓળખાણ છે એવા સીએ શ્રી અતુલભાઈ વ્રજલાલ શાહ, એકવાર અસ્ખલિત તાળીઓના નામથી આપણે એમને વધારીએ. સાથે ભાભી આવે છે કે એકલા આવ્યા છો? વીર એકાકી, પ્રભુ વીરના સંતાન છે, એકલા વિચરે, એટલી બધી વાતો છે એમના જીવનની. પન્યાસ ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજાના જીવનની ખૂબ કૃપા જેમના જીવન પર રહી છે. અંતરિક્ષજી દાદાની પૂજા હમણાં ચાલુ થઈ, પણ એ ચાલુ કરાવવા માટે જે વર્ષોમાં ગુરુમાં હતા ત્યારે ગુરુમાંનો પડછાયો બનીને સાથે ને સાથે ઊભા રહ્યા છે. પોતાની સીએની એક્ઝામ છોડીને અંતરિક્ષજી ગુરુમાં સાથે લડવા માટે ગયા હતા. એકવાર તાળીઓથી એમના સમર્પણને વધારીએ. બસ અતુલભાઈ એટલું જ કહેવું છે, આ ક્ષણે મારે એટલું જ કહેવું છે કે તમે દીકરા જસના માથે બે હાથ મૂકો, ધબ્બો મારો, થપ્પો મારો ને એવા આશીર્વાદ આપો કે સંઘ સેવા, શાસન સેવાનું કોઈ પણ કાર્ય હોય ને પોતાની બુદ્ધિના બળે આ દીકરો સદાય અગ્રેસર રહીને કરી શકે. એકવાર તાળીઓથી આપણે શુભેચ્છા આપીએ. વિનંતી કરીશ અતુલભાઈ આગળ પધારશે. તું સંસ્કૃતિ સંસ્કાર હે તું, તું હી ધર્મ તીર્થ જહાજ હે તું, તું હી મકસદ મેરે જીને કા, મેરી આત્મ કા શૃંગાર હે તું. શાસન મેરી જાન હે તું, મેરી આન હે તું, મેરી શાન હે તું, મેરા પ્રાણ હે તું, પહેચાન હે તું, મેરે જીવન કા અભિમાન હે તું. પ્રાણ હે તું, પહેચાન હે તું, મેરે જીવન કા અભિમાન હે તું. તેરે વચનો પે મર જાઉં, કુછ તેરે લિયે મેં કર જાઉં, ઓ શાસન તુજ પે સબ કુછ ભર દૂં. તેરા સેવક મેં બન જાઉં, તેરા રક્ષક મેં બન જાઉં, મેરા જીવન યે તુજ પે ભર દૂં. તેરે વચનો પે મર જાઉં, કુછ તેરે લિયે મેં કર જાઉં, ઓ શાસન તુજ પે સબ કુછ ભર દૂં. તેરા સેવક મેં બન જાઉં, તેરા રક્ષક મેં બન જાઉં, મેરા જીવન યે તુજ પે ભર દૂં. ઓ શાસન તુજ પે સબ કુછ ભર દૂં, મેરા જીવન યે તુજ પે ભર દૂં. છેલ્લી 15-20 મિનિટ પણ બહુ મહત્વની છે, ખૂબ આનંદ આવશે. હવે એક એવી વ્યક્તિને આમંત્રણ આપવું છે, દર વર્ષે તમે જુઓ ને તો સેંકડોની સંખ્યામાં બાળકો ગિરિરાજની 99 યાત્રા કરતા હોય દર વર્ષે. વિન્ટરમાં તો કરતા હોય કે ભાઈ શિયાળો જેવું, હમણાં આ શિયાળાની જ વાત કરું ને તો આ શિયાળામાં કારતક સુદ પૂનમ પછી લગભગ 15,000 જેટલા લોકોએ શત્રુંજય ગિરિરાજની 99 યાત્રા કરી હશે. 20 થી વધારે અલગ અલગ સ્થાનોમાં, અલગ અલગ ધર્મશાળાઓમાં ગિરિરાજની 99, મારા ગિરિરાજનો પ્રભાવ છે, આદિશ્વર દાદાનો પ્રભાવ છે. આમ તમે જાઓ ને સવારે તળેટી પર પહેલા પગથિયા પાસે, સવારે 1.5-2 કલાક, હું એમ કહું ને 3 દિવસ રોકાવાના હોય ને તો 1 દિવસ એવો હોવો જોઈએ દાદાની યાત્રા ન કરીએ, ખાલી તળેટી પાસે પહેલા પગથિયા પાસે બેસી રહીએ. લોકો જે ભાવથી ચડતો હોય તમે જુઓ ને, આમ એના હૃદયમાં આત્મા છે કે નહીં, એવી શ્રદ્ધા હશે કે નહીં આપણને ખબર નથી. એવા લબર પૂછ્યા યુવાનો આવે અને પહેલા પગથિયે માથું ઝુકાવી અને જ્યારે ઉભા થાય ને ત્યારે આમ મુખમાંથી નાદ નીકળે, જય
આદિનાથ, જય ગિરિનાથ, એમ બોલી અને પોતાની યાત્રાનો એ પ્રારંભ કરે, શરૂઆત કરે. તમે દ્રશ્ય જુઓ ને, આંખો ને અંતર બંને ભીના થઈ જાય કે યાર આ કાળમાં આવી શ્રદ્ધા કઈ રીતે સંભવિત બની શકે. એટલા જ લોકો ગિરિરાજની 99 યાત્રા, શિયાળામાં તો ઘરે વાતાવરણ અનુકૂળ હોય, ઉનાળાના વેકેશનમાં નાના નાના બાળકો, જે બચ્ચાઓ ઈગરલી વેકેશનનો વેઇટ કરતા હોય કે ક્યારે વેકેશન પડે, ક્યારે નાની હાઉસ રોકાવા જાઉં, ક્યારે વેકેશન પડે, ક્યારે મામાના ઘરે જાઉં અને મસ્તીથી વેકેશનના દિવસો પૂરા કરું, એવા બધા બાળકો સમર વેકેશનની અંદર ગિરિરાજની 99 યાત્રા કરવા દોડી દોડીને આવે. તમે દ્રશ્ય જુઓ ને, એ ઉનાળાના દિવસોમાં કાળઝાળ ગરમીમાં અહીંયા પણ એસીના રિમોટ વગર ન ચાલે, ત્યાં ધર્મશાળામાં પંખાની નીચે રહેવા સુવાનું બધું જ કોમ્પ્રોમાઇઝ કરે, એડજસ્ટ કરે અને દાદાની યાત્રા કરતા હોય. એ જ રીતે શ્રાવક જીવનનો એક મનોરથ હોય, મારે લાઈફમાં 3 ઉપધ્યાન કરવા છે, પણ સાથે એક સપનું એ પણ હોય છે, હર્ષભાઈ 3માંથી એક ઉપધ્યાન તો મારે ક્યાં કરવું છે ભાઈ, એક ઉપધ્યાન તો મારે પાલિતાણા કરવું છે, શત્રુંજયની ભૂમિ પર કરવું છે. અને જસનું સૌભાગ્ય છે કે પહેલું જ ઉપધ્યાન ગિરિરાજની ભૂમિ પર એને કરવા મળ્યું. ભાઈ તાળીઓથી આ સૌભાગ્યને આપણે વધાવવું જોઈએ. જય હો. શું આદિશ્વર દાદાની કૃપા હશે આ દીકરાના જીવન પર, પહેલું ઉપધ્યાન એણે પાલિતાણા કર્યું, શત્રુંજય ગિરિરાજની 99 યાત્રા આટલી નાની ઉંમરમાં 108 યાત્રા એણે પરિપૂર્ણ કરી, 2 પાર્ટમાં કરી, પહેલી વારમાં 50 યાત્રા અને બીજી વારમાં 58 યાત્રા. આ બધું જ સૌભાગ્ય જે પરિવારે એમને આપ્યું, એવો પરિવાર એટલે શ્રાવક રત્ન ઉદારદિલ લાભાર્થી ગિરિભક્ત આદિભક્ત પરિવાર, કે જેમના આયોજનમાં જસ જેવડા કેટલા યુવાનો કેટલાય બાળકોએ ગિરિરાજની 99 યાત્રા કરી, ઉધ્યાન તપની આરાધના કરી, એવા શ્રી હિતેશભાઈ અહીંયા પધાર્યા છે. હું વિનંતી કરીશ હિતેશભાઈ અહીંયા પધારે, અતુલભાઈ મિચ્છામી મેડમ અતુલભાઈ અહીંયા પધાર્યા છે, અતુલભાઈને વિનંતી કરીશ કે અહીંયા પધારશે. પરિવારની ભાવના છે કે તમારા હૃદયમાં ઋષભદેવ દાદાની જે ભક્તિ છે, આદિશ્વર દાદાની ભક્તિ છે, એ ભક્તિની અનુમોદના કરવી છે. અતુલભાઈને વિનંતી કરીશ કે અહીંયા પધારો. નીલને વિનંતી કરું છું ત્યાં જઈને, નીલ રિક્વેસ્ટ કરીને અતુલ કાકાને અહીંયા લઈ આવશે અને અતુલભાઈનું અહીંયાથી બહુમાન થશે. એમના હૃદયમાં આદિશ્વર દાદા પ્રત્યેની પ્રીતિ અને ભક્તિના આપણે પણ વધામણા કરીએ અને ઉવારણા લઈએ પિયુષભાઈનું સરસ સ્વર. ગિરિવરની ભક્તિ નો રંગ, હો રાજ રાજ ગિરિવરની ભક્તિ નો રંગ, હે દાદા સિમંદર ના દરબારે ગુંજો છે ગિરિવરની ભક્તિ નો રંગ, હો રાજ રાજ ગિરિવરની ભક્તિ નો રંગ. પૂરબ ના બાણું મારુ દેવા ના લડકે, પૂરબ ના બાણું મારુ દેવા ના લડકે, આઠરિયો ભક્તિ નો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને આદિનાથ મને લાગ્યો છે ભક્તિ નો, ગિરિરાજ મને લાગ્યો છે ભક્તિ નો, આદિનાથ મને લાગ્યો છે ભક્તિ નો. રાજ ભાવી માતર સે અનો, જનો મહિમા વર્ણવાન કવિયો એ ગીતો માં, મહિમા વર્ણવાન કવિયો એ ગીતો માં ગાયો છે શત્રુંજય રે. ગિરિરાજ મને લાગ્યો, આદિનાથ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો છે ભક્તિ, રાજ મને લાગ્યો છે ભક્તિ, ઓ રાજ મને લાગ્યો છે ભક્તિ. પદની સાધાની સાધપ, પદની સાધાની સાધપ, પ પ પદ પગરે પ પ પગલ સરે, પદ ગ સરે જેમ પમ ગ પદ ગ સરે,
જીવનમાં સંઘ સેવા અને શાસન સેવા ટકેલી છે, શાસન સાથે જોડાયેલા રહેવાનું એમને મન થાય છે, સંઘ સેવાના માધ્યમે એમને જોડાયેલા રહેવાનું મન થાય છે. કારણ એક સરસ પ્લેટફોર્મ છે, એનું નામ છે શ્રી સંકેત યુવક મંડળ બોરીવલી. સંકેત યુવક મંડળ સાથે અમિતભાઈ જોડાયેલા છે અને એ સંકેત યુવક મંડળ વર્ષમાં એકવાર શત્રુંજય ગિરિરાજની ભક્તિનું એક અદ્ભુત આયોજન કરે. તમે બધા ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર કે યુટ્યુબ પર વિડીયોઝ જોયા હશે. ગિરિરાજ શુદ્ધિકરણનું બહુ જ સરસ કાર્ય કરે, એ ચાર દિવસનું અદ્ભુત અને અજોડ કાર્ય હોય. ગિરિરાજ પર જ્યાં જ્યાં જે જે પ્લાસ્ટિકના ચપ્પલ્સ, રેપર્સ, બોટલ્સ જે પણ પડ્યું હોય એ બધું ઉંચકીને નીચે લઈને આવે. લગભગ 700-800 યુવાનો દર વર્ષે છેલ્લા 18 વર્ષથી ગિરિરાજની આ ભક્તિ કરે છે. એના સિવાય બીજા અનેકવિધ આયોજનો ચાલતા હોય. પાલિતાણાની ધરતી એવી ધરતી છે કે તમે 12 મહિનામાં ગમે એ દિવસે જાઓ, ગમે એ મહિને જાઓ, મિનિમમ 1000 સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા એ પવિત્ર ધરતી પર હર હંમેશ મળે. ત્યાં રહેલા સ્થિરવાસ સાધુ સાધ્વીજી ભગવંતો જે પગે ચાલીને ગિરિરાજની યાત્રા ન કરી શકતા હોય ને એવા સાધુ સાધ્વીજી ભગવંતોને સંકેત યુવક મંડળ અમારું એ 4 દિવસમાં 120 વધારે સાધુ સાધ્વીજી ભગવંતની યાત્રાનો લાભ મળે. સાધ્વીજી ભગવંતને દોડીમાં બેસાડવાના અને વેરી રિસ્પેક્ટફુલી દોડીવાળા, ખાલી દોડીવાળાને તમે પૈસા આપી દો તો દોડીવાળા જાત્રા તો કરાવી દે, પણ કન્ટિન્યુઅસ ઓન ધ વે આખા ગિરિરાજ પર એ સાધ્વીજી ભગવંતને ટોર્ચર કર્યા કરે. આપણે સાથે હોઈએ ને તો એક ફરક પડે, અને ભક્તિથી આપણે જે કરાવીએ એવું ન કરાવે. સંકેત યુવક મંડળનું આયોજન હોય, દરેક દોડી સાથે એક શ્રાવક હોય, એક શ્રાવિકા હોય. સાધ્વીજી ભગવંત હોય તો સાધુ ભગવંત હોય તો એકલા શ્રાવક હોય. બહુ રિસ્પેક્ટફુલી પાર્ટ ટુ પાર્ટ એમની પાર્ટ પર એમનું ગુરુપૂજન કરીને એમને વિનંતી કરવાની, સાહેબ આપની યાત્રાનો અમને લાભ આપો, અને આખી યાત્રામાં એમની સાથે ને સાથે રહેવાનું. ઉપર પહોંચ્યા પછી એમને કહેવાનું, સાહેબ શાંતિથી દાદાના દર્શન કરજો, આપનું મન ભરાય, આપનું પેટ ભરાય એટલી વાર દાદાની ભક્તિ કરજો. ફરી પાછા પાછા પધારે ને એ સગાણકોટ પાસે પહોંચે ને ત્યારે એક યુવાન ઉભો હોય, સાહેબને વિનંતી કરે, સાહેબ નવટુકની યાત્રાનો લાભ આપો ને, સાહેબ ઘીટીની યાત્રાનો લાભ આપો, સાહેબ સિદ્ધવડની યાત્રાનો લાભ આપો. આ વર્ષે અમે એક આયોજન કર્યું હતું, ત્યાં બિરાજમાન અમારા ગુરુદેવ પૂજ્ય ઉદયવલ્લભ શ્રી પાસેની નિશ્રામાં સિદ્ધવડ મુકામે ઉદ્યાન તપની આરાધના હતી. લગભગ 1000 જેટલા આરાધકો ઉદ્યાન તપની આરાધના કરી. તો એક ભાવ થયો, સ્થિરવાસ સાધ્વીજી ભગવંતોને સિદ્ધવડની યાત્રાએ લઈ જઈએ, વ્હીલચેરમાં બેસાડીને વિહાર કરીને ઉંમર લાયક સ્થિરવાસ સાધ્વીજી ભગવંતોને એક દિવસ એક સાથે 35 વ્હીલચેર સિદ્ધવડની યાત્રા કરવા ગઈ. ત્યારે
ત્યારે બધા વૃદ્ધ સાધ્વીજી ભગવંતો, બધા આરાધકો એમના વધામણા કર્યા, એમને વેલકમ કર્યું. એક સાધ્વીજી ભગવંતના મુખના શબ્દો હતા, એ સાધ્વીજી ભગવંતનો પર્યાય મને ખબર નથી, કદાચ 60-65 વર્ષ હશે, ઉંમર હશે 80-82 વર્ષની. એ સાધ્વીજી ભગવંતે કીધું, 45 વર્ષે મેં સિદ્ધવડની સ્પર્શના કરી. આ સૌભાગ્ય શ્રી સંકિત યુવક મંડળને જે આયોજનમાં મળે છે, એ આયોજન એટલે શત્રુંજય સત્કાર. એ શત્રુંજય સત્કારમાં આખી અમારી એક સરસ ટીમ છે, એ ટીમમાં અમિતભાઈ કી પર્સન છે, બહુ સરસ રીતે અમિતભાઈ જોડાયેલા છે. પણ એ અમિતભાઈને જોડેલા રાખવા માટે, અમિતભાઈનો હાથ પકડી રાખવા માટે એક વ્યક્તિ છે, એમણે અમિતભાઈની આંગળી પકડી છે. તો અમિતભાઈને ખેંચાઈને કાંદીવલીથી બોરીવલી સુધી આવવાનું મન થાય છે. એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, મારી સાથે મારી બાજુમાં મંચ પર જે બેઠા છે એવા શ્રાવક રત્ન શ્રી પિયુષભાઈ, એકવાર અસ્ખલિત તાળીઓથી આપણે એમને વધાવીએ. એમના જીવનમાં પરમાત્માની, આદિશ્વર દાદાની અપરંપાર અનુરાધાર કૃપા છે. એમણે જે કૃપાનો અહેસાસ કર્યો છે ને, એ કૃપાનો અહેસાસ ભાગ્યે જ કોઈ જીવને થાય. અદ્ભુત એવું ભગવાનની કૃપાથી વ્રતનું સત્વ એમના જીવનમાં પ્રગટ્યું છે. બહુ વિશેષ વાત નથી કરવી, કેમ કે એમને ગમતું નથી અને મારા કલ્યાણ મિત્ર છે. બસ ખાલી એટલું કહેવું છે કે જસ્ટ તારી માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, એક્સ્ટ્રીમ મુમેન્ટ છે. એમના સૌભાગ્યશાળી લલાટે તિલક કરી, એમનો ચરણ સ્પર્શ કરી અને આશીષ લઈ લેવાનો. જય હો. અતુલભાઈને વિનંતી કરીશ, અતુલભાઈ એ કડી લેશે અને બહુમાન તો અહીંયા કોઈનું જ અમે નથી કર્યું. અહીંયા જેમને પણ બોલાવેલા, કેમ કે બધા એવા લોકો હતા, કોઈને બહુમાન લેવું ગમતું નથી. એક ભાઈ તો એવા છે કે જે અહીંયા આવ્યા, એમને સુગંધ આવી, એમને સોડમ આવી અને અહીંયાથી નીકળી ગયા કે ભાઈ મારું બહુમાન થશે, તો નીકળી ગયા. અમે કોઈનું બહુમાન નથી કર્યું, પણ ગુણિયલ આત્માઓની જો આપણે અનુમોદના ન કરીએ તો આપણને અતિચાર લાગે કે ભાઈ ગુણવંતની ઉપબૃહણા ન કીધી. આ ગુણવંતની ઉપબૃહણાનો પ્રસંગ છે. એકવાર પરિવારના સૌભાગ્યને તાળીઓથી આપણે વધારીએ કે આવા ગુણિયલ આત્માઓને એમને આમંત્રણ આપી દીધું. જય હો. પિયુષભાઈ પાસે પરિવાર શુભેચ્છા ગ્રહણ કરી રહ્યો છે. જય હો. જય હો. જય હો. ધન્યવાદ અંતરથી અનુમોદના.
બસ લાસ્ટ બટ નોટ લીસ્ટ મારે એટલું જ કહેવું છે કે આ દીકરો જસ સરસ રીતે આટલી નાની ઉંમરમાં એણે અઠાઈ કરી, એણે નવાઈ કરી, પાયો નાખ્યો, નવ્વાણું કરી, ઉધ્યાન તપ કર્યા, આ બધું તમે સાંભળ્યું. પણ ગુજરાતીમાં એક સરસ કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવો જ એટલો મજબૂત છે. જે પરિવારમાં એમનો જન્મ થયો છે એ પરિવાર એટલે માતુશ્રી નીરુબેન રમેશભાઈ શાહ. નીરુબાના જીવનમાં એટલો સરસ ધર્મ ભગવાનની કૃપાથી પ્રગટ્યો છે કે એમણે પોતે, એના દાદીએ પોતે ક્ષીર સમુદ્ર તપ, 6થી વધારે અઠાઈ તપ, 9 ઉપવાસ, એના સિવાય 11 ઉપવાસ, માસક શમણ, 36 ઉપવાસ, 2 વર્ષી તપ, સિદ્ધિ તપ અને છેલ્લા સળંગ 18 વર્ષથી શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં પર્યુષણ સિદ્ધિ ચાતુર્માસની આરાધના કરવા માટે સહજોડે જાય છે. એકવાર તાળીઓથી આ જીવનને વધાવીએ. સાથે મને કહેવા દો, આ એવા પુણ્યશાળી આત્મા છે કે જેમણે સજોડે બંને સાથે, નીરુમાસીએ અને રમેશ કાકાએ બંને સાથે સજોડે પ્રથમ ઉપધ્યાનની આરાધના કરીને મોક્ષ માર્ગ પરિધાન કરી છે. વાહ, તાળીઓથી એમના સૌભાગ્યને વધાવવું જોઈએ. અને સાથે દીકરાના નાની નાના માતુશ્રી મધુબેન હસમુખભાઈ શાહ, એમના જીવનમાં પણ એવો સરસ તપ છે. એમણે પણ 2 વર્ષી તપની આરાધના કરી છે, સાથે રોહિણી તપ, બીજા અનેક તપ અને છેલ્લા 18 વર્ષથી અખંડ આખું ચોમાસું શત્રુંજય ગિરિરાજની છત્ર છાયામાં તેઓ કરી રહ્યા છે. એકવાર તાળીઓથી એમના પર પણ જે ભગવાનની કૃપા છે એને આપણે વધાવીએ. અને આ નીરુમાસી એ એટલા પુણ્યશાળી છે, એટલા સૌભાગ્યશાળી છે, ખાલી એમણે તપ નથી કર્યો પણ બધા જ દીકરાઓને, ત્રણેય દીકરાઓને એમણે વારસામાં તપનો વારસો આપ્યો છે. આમ વારસામાં તપનો વૈભવ એમના જીવનમાં છે ને, એમના દીકરાઓના જીવનમાં તમે જોશો ને તો 28 એ એમના પરિવાર માટે વેરી ઇઝી જોબ. 28 તો આ ફેમિલીમાં કોઈ પણ કરી શકે. દીકરાના દીકરાઓ યુએસમાં છે, કુશલ અને બીજાનું નામ શું, કુશલ ફાઇનલ ધ્રુવી, આ બધા યુએસમાં બેઠા છે. યુએસની ધરતી પર એ લોકો એકલા રહેતા હોય, ત્યાં આપણા જેવો પરિવાર ન હોય, યુએસમાં એ લોકો એકલા રહેતા હોય અને ત્યાં યુએસની ધરતી પર એ લોકો 28 કરતા હોય, 9 ઉપવાસ કરતા હોય. આ કુશલ જાતે પોતાની જાતે સેલ્ફ હોમમેડ પોતે જાતે બનાવીને છેલ્લા 3-4 ઓળીથી ઓળીની આરાધના પણ યુએસમાં કરે છે. એકવાર પરિવારના સંસ્કારોને તાળીઓથી વધારવા જોઈએ. સાથે બસ લાસ્ટ બટ નોટ લીસ્ટ એક એવી વ્યક્તિ કે જેમના હૃદયમાં પણ શાસન વસી રહ્યું છે, શાસન ધબકી રહ્યું છે, એમને ગમતું નથી. પણ હું મારી વાત કરું તો આવા ભગવાનના શાસનના અનેક પ્રસંગો, ભગવાનના શાસનની દીક્ષાઓ, વિદાયો, મુમુક્ષુ કોન્ફરન્સ તમે હમણાં જ યુટ્યુબ પર લાઈવ જોઈ છે. આવા અનેક પ્રસંગોને જેમણે પોતાના હૃદયના ભાવથી સજાવ્યો છે, શણગાર્યો છે. મારા જેવા કેટલાય લોકો બોલતા થયા, મારા જેવા 1 ડઝનથી વધારે લોકો આવી રીતે સ્ટેજ પર આવીને સરસ રીતે તપની અનુમોદના કરતા હોય, કોઈ દીક્ષાર્થીની અનુમોદના કરતા હોય, આ બધું જ એમની પાસેથી શીખ્યા એવા સરસ્વતી પુત્ર શ્રી ઉદ્વિલભાઈ પધાર્યા છે. જસની ભાવના છે કે આવશે, તમને તિલક કરશે, બીજું કંઈ નહીં કરે, ક્યાં ના આવતા નતા, બસ ખાલી ખાલી તમને ગળે ભેટશે, બસ એટલું તો કરવા દો, બીજું કંઈ નહીં કરે, ગળે ભેટશે. આપણે તાળીઓથી આ ક્ષણને વધાવીએ. કોઈનું બહુમાન નથી ગ્રહણ કરતા, નિસ્વાર્થ ભાવે સંઘ શાસનના અનેક પ્રસંગો સાચવે છે. અખંડિત તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. જય હો, જય હો. વંદે શાસનમ, વંદે શાસનમ, વંદે શાસનમ, વંદે શાસનમ. મારે ઘણું બધું એમની માટે કહેવું હતું પણ મને પણ બોલતા ડર લાગે છે. આમ આંખો કાઢીને મારી સામે જુએ છે એટલે મને બોલતા ડર લાગે છે. હું બધું ભૂલી ગયા મારી આખી સ્ક્રિપ્ટ. પહેલાં તમે 2 મિનિટ કંઈક કહેશો, જસને શુભેચ્છા આપશો. અતુલભાઈ આપી, અતુલભાઈના કંઠે અમે સાંભળ્યું, તમે કંઈ 2 મિનિટ શુભેચ્છા આપશો, પછી જસને સાંભળીશું. બોલ શત્રુંજય મંડળ, મરુદેવાનંદન શ્રી આદેશ્વર ભગવાનની જય. વન ફાઇન મોર્નિંગ મને ફોન આવ્યો કે અમે અમારા વતનથી અમને બહુ પ્રેમ છે અને વતનના દાદા અમને બહુ વાલા છે, અને એ જ વતનના દાદાને યાદ કરી અને અમારે એક સરસ મજાની સામૂહિક 8મ તપની આરાધના કરાવી છે, કલિકુંડ તીર્થમાં કરાવી છે. તો તમે આવશો, મને એવું ધ્યાન છે કે પિયુષભાઈ કદાચ વચ્ચે માધ્યમ હતા અને પિયુષભાઈ હસ્તક, અતુલભાઈ આવી રીતે ઘણા બધા આપથી તો અમે ઘણા આપ સાગર છો, અમે બૂંદ પણ નથી.
એટલે કાર્યક્રમ માટે જવાનું થયું અને અઠ્ઠમ તપની આરાધનાનો એ કાર્યક્રમ હતો. ઘણી બધી જગ્યાએ ઘણા બધા પરિવારો સાથે જોડાવાનું થાય, પણ એમ જે ભીનાશ જોઈને આ પરિવારમાં, વેડાવાળો પરિવાર, માતુશ્રી નીરુબેન રમેશચંદ્ર શાહ વેડાવાળા પરિવાર, એણે સામૂહિક અઠ્ઠમ તપ કલીકુંડમાં અંદાજિત કેટલા વર્ષ પહેલાં? 2010. ઓહો, એટલે લગભગ 2024-14 વર્ષ પહેલાં એમણે આ અઠ્ઠમ કરાવેલા, ત્યારે જોડાવાનું થયું. અમિતભાઈ અમારી સાથે પછી એવી રીતે જોડાઈ ગયા સમકિત યુવક મંડળના માધ્યમથી. પણ અતુલભાઈ એટલું ચોક્કસ કહીશ કે ઘરમાં ક્યાંય પણ લીકેજ થતું હોય ને તો દિવાલો ભીની રહે, ત્યાંથી ટપ 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 પાણી પડતું હોય, પણ ચોમાસું આવે એટલે વરસાદ પડે એટલે આ થાય. જેવું ચોમાસું પૂરું થાય એટલે એમ થાય, હાશ હવે 8 મહિનાની શાંતિ મામી, હવે 8 મહિના પાણી નહીં પડે, ફરી પાછા 4 મહિના આવશે ત્યારે આપણે એનું રિપેરિંગનું વિચારીશું. પણ કેટલાક હૃદયો એવા હોય કે પ્રસંગ હોય કે ન હોય, માધ્યમ હોય કે ન હોય, નિમિત્ત હોય કે ન હોય, 12 મહિના 365 ડેઝ 24/7 જેનું હૃદય ભીનું રહે ને, એમાંનો જો કોઈક આત્મા મારા જીવનમાં મારા ટચમાં આવ્યો હોય તો પપ્પા તમે બેઠા છો એટલે તમારી હાજરીમાં કહીશ કે તમારો દીકરો અમિત, કે જે ઓલવેઝ આમ હૃદયની ભીનાશ છે ને એના શબ્દોમાં છલકાય, જસ તારા સુધી આવું એ પહેલાં કન્ટિન્યુઅસ જસની આંખો ભીની છે, કન્ટિન્યુઅસ એટલે છેલ્લા 1.5-2 કલાકથી, નહીં તો આ ઉંમરે આરાધના કરી હોય ને પછી જલસા આનંદ, યસ વેકેશન, હવે બસ ધેટ્સ ઓલ, હવે મમ્મી પપ્પા મારે જે બધું વિચાર આવેલો બધું હવે મારે કરવાનું છે, મારે એન્જોય કરવું છે, હવે મને 47 ડેઝની આરાધના કરીને આવ્યો છું અને બેસ્ટ રીતે કરીને આવ્યો છું એટલે હવે મને કોઈ રોકતા નહીં ટોકતા નહીં. પણ આ વ્યક્તિત્વ અથવા એમ કહું કે આ પોત અલગ છે, પણ આ હવાડો છે, કૂવો અહીંયા બેઠો છે અને સાગર અહીંયા બેઠો છે કદાચ. એટલે આ વ્યક્તિ સમકિત યુવક મંડળથી અમારી સાથે જોડાયેલી છે. શત્રુંજય સત્કાર, અમારા પિયુષભાઈની આખી એક ટીમ છે અતુલભાઈ, અને પિયુષભાઈનો પડ્યો બોલ ઝીલે એમાંને આ વ્યક્તિત્વ, એટલે આ ઉંમરે આ સ્ટેટસ પર રહી અને આટલું સરસ એક વ્યવહારિક ફાઇનાન્શિયલ કે પ્રતિષ્ઠિત આમ સમાજમાં જેનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ પડ્યો બોલ ઝીલવા માટે ઓલવેઝ રેડી હોય પિયુષભાઈનું, એવા અમારા અમિતભાઈ, એવો જ આખો દાદાનો પરિવાર, પપ્પાનો, રમેશભાઈનો પરિવાર, નીરુબેનનો પરિવાર, એ ત્રણેય ભાઈઓ ભાભીઓ બધા જે પરિવારમાં સંપ છે, એકતા છે, એકવાર આખો પરિવાર સાથે છે ને આ જગતમાં, આ સમયમાં, આ સોસાયટીમાં હવે આવું જવલ્લે જ જોવા મળે. પરિવારની એકતા, પ્રેમ અને લાગણી માટે એકવાર તાલીઓનો નાથી આપણે એમને વધાવી અંતરથી અનુમોદના. વડલો છે ને ત્યારે એ એમ કહેવાય ને કે એ ત્યારે વધારે સુશોભિત હોય કે જ્યારે એની બધી જ ડાળખીઓ એની સાથે એની છાયામાં હોય અને એના કયામાં હોય. પપ્પા જે પણ બોલ, જે પણ વાત કરે ને, બધા જ પડ્યો બોલ ઝીલનાર આ ત્રણેય ભાઈ હાજર છે. ત્રણેય ભાઈ, હા, પિયુષભાઈ છે, અમિત, ચેતનભાઈ નીચે ગયા છે, હા સરસ, હું વાપરીને આવ્યો, વર છે એટલે વાપરજો શાંતિથી, ખાસ તમને રિપોર્ટ આપી દઉં. વિરલભાઈ રિપોર્ટ આપી દીધો, વાપરજો, લેફ્ટ સાઈડના કાઉન્ટરો અમુક સારા છે. અમિતભાઈ જોડે હળવાશ છે એટલે કહું છું, જસ 16 ઉપવાસ તે કર્યા છે, અમે 16 મિનિટ પણ રહી નથી શકતા. પરિવારની એકતા, પ્રેમ અને લાગણી છે ને બહુ જ એક જ ઘરમાં, એટલે હસબન્ડ વાઈફ વચ્ચે પણ છે ને હવે પ્રેમ લાગણી ઓછા થતા જાય છે, એકતા ઓછી થતી જાય છે. ગઈકાલે, એટલે હું આજે સવારે જ આવ્યો, ગુરુદેવની નિશ્રામાં સિદ્ધવડમાં ઉપધ્યાન હતા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મેઘવલ્લભશ્રી મહારાજા, પૂજ્ય ઉદયવલ્લભશ્રી મહારાજા, પૂજ્ય હૃદયવલ્લભશ્રી મહારાજ સાહેબ, 980 આરાધક, 980 આરાધક સિદ્ધવડમાં 452 માળ, એ 980 ભેજાઓને એક જ વિચારધારામાં રાખવા અને એક જ પ્રવાહમાં લઈ જવા અને એવું કરાવવું, એવી પ્રક્રિયા કરવાની, એવી વિધિ કરવાની, એવો તપ કરવાનો કે જે લગભગ લાઈફમાં ક્યારે કર્યો જ ન હોય, એવો તપ અને એવી પ્રક્રિયા કરવાની, અને એવી જ આરાધના આપણો દીકરો જશ કરીને આવ્યો છે પરમ પૂજ્ય પન્યાસ પ્રવરશ્રી જગત શેખર વિજયજી મહારાજાના સમુદાયનો અને જીન શાસનનો એમ કહી શકાય ભવિષ્ય બહુ તેજસ્વી મહાત્મા. એમની માંડલીમાં અતુલભાઈ, એક વખત હું ગુરુદેવને વંદન કરવા ભાઈ ખલા ગયો, લાસ્ટ ટુ લાસ્ટ ચોમાસું હશે, શિષ્યએ કીધું કે અંદર વાપરવા બેઠા છે બધા, બધા સાથે કમ્પલસરી એકાસના વાપરવા બેઠા છે. હું લગભગ 45 મિનિટ બેઠો એટલે ઓલરેડી લગભગ મારા હિસાબે 2:30 વાગેલા, એટલે મેં કીધું હવે કદાચ 2-5 મિનિટમાં બહાર આવશે. હું 45 મિનિટ બેઠો, છેવટે 3:15 વાગે ઊભો થયો અને નીકળ્યો. પછી મને પાછળથી સમાચાર મળ્યા કે એ લોકો 3:30 કે 4:45 બહાર આવેલા, વાપરવાનું 15 મિનિટમાં પતી ગયું હતું,
શિષ્યોને સમય છે ને ઘણીવાર એક લેવલ પછી અપાતો નથી, એટલે વાપરવાની જે માંડલી હતી એ ગોચરી માંડલી પૂરી થઈ અને પછી ગુરુદેવો પોતાના શિષ્યોને હિત શિક્ષાનું સેશન ચાલતું હતું અને મને બહાર એના અવાજ આવતા હતા. એટલે એવા પરમ પૂજ્ય પન્યાસ પ્રવસ્તી જગત શેખર વિજયજી મહારાજા એમ કહેવાય ને કે ક્ષણનો પણ પ્રમાદ જ્યાં નથી હોતો, અને બરાબર એ આંબિલના એમ કહી શકાય કે અત્યારે માંધાતા કહી શકાય આંબિલ જગતમાં પ્રેરણા કરવા માટે, નાનામાં નાનો કદાચ 4-5 વર્ષનો બાળક હોય કે 70-80 વર્ષના વડીલ હોય, બધાને જે રીતે પ્રેરે છે એમની નિશ્રામાં જસભાઈએ અહીંયા વર્ધમાન તપની ઓળીનો પાયો કાંદીવલી મુનિસરત સ્વામી દાદાની નિશ્રામાં નાખ્યો અને ઉપધાન કર્યા. પણ જસ આઈ મસ્ટ સે કે આ ઉંમરે આ આરાધના કરવી એ જ પહેલું મોટું સરપ્રાઈઝ છે, અને ત્યારબાદ એમાં પણ 16 ઉપવાસ કરવા મેં ઉપધ્યાન કર્યા છે. સેકન્ડ ડે એવો હતો કે જે દિવસે નક્કી કરી લીધું, થોડીક એજ તારા કરતાં વધારે હતી ત્યારે એમ નક્કી કરી લીધેલું કે શરમને કારણે રોકાવું છે, બાકી તરત નીકળી જવું છે. અમારા કેટલાક મિત્રો તો વિધાઉટ પાળ્યા વગર નીકળી ગયા હતા, કારણ કે આપણને પ્રક્રિયાનો એ ક્રિયાનો એ જીવનનો અનુભવ નથી. અને ત્યારે જે ઉપધ્યાન તપની આરાધના કરી ઘરેથી આટલું દૂર પાલિતણા શત્રુંજયની પાવન ભૂમિ અને એમાં 16 ઉપવાસ કરવા, સંયમ જીવનમાં પણ જેટલા એમ કહી શકાય દિવસ દરમિયાનની ક્રિયા ના હોય ને એટલી ઉપધ્યાનમાં હોય, અને એ બધી જ ક્રિયા કર્યા પછી ઉપવાસ કરવા ને ઇટ ઇઝ વેરી 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 ડિફિકલ્ટ. અને તે આ કાર્ય કર્યું છે અને એના પછી પણ ઉપધ્યાન પારીને આવીને આજે તને ત્રીજો દિવસ છે, અને એના પછી પણ તારા મોઢા પર તારી આંખોમાં ને હૃદયમાં જે ભીનાશ છે એકવાર તાળીઓને નાખી એના પૂર્ણ ભાવોને વધારીએ. કોઈ વખાણ કરવા કે અનુમોદના કરવા નથી આવે, પણ મારા જીવનમાં બહુ ઓછી વ્યક્તિઓ છે કે જે મારા હૃદયમાં છે અને જે મને દાદાગીરી સાથે કહી શકે ને એમાંનો એક કલ્યાણ મિત્ર હોય ને તો અમિતભાઈ છે. મેં કીધું કે મને નીચે વાપરવા દો, તો કે વાપરવાનું નથી, જેવી રીતે ભાભી અમિતભાઈને આંખ કાઢે એવી રીતે અમિતભાઈએ મને આંખ કાઢી કે વાપરવાનું નથી, તમારે પહેલાં ઉપર આવી જવાનું છે. એટલે હું લગભગ 98-99% વાપરીને ઉપર આવી ગયો. સેમ આ બાજુ જે વ્યક્તિત્વ છે, હું કેટલીક વાતો જાહેરમાં કહી શકું એમ નથી, પણ ભાભીનો, ફાલ્ગુની ભાભીનો, મમ્મી અહીંયા બેઠા છે નીરુબેન, ફાલ્ગુની ભાભીનો, એટલે એ લોકોની સ્વભાવની જે ઊંચાઈ છે ને, હું ફરી કહું છું કે હું વધારે કંઈ કહી શકું એમ નથી, પણ સ્વભાવની જે ઊંચાઈ છે ને બહુ ઓછા જીવોમાં જોવા મળે. એ તમારા બંનેમાંથી આ બંનેમાં આવી છે અને આ બંનેમાંથી આ બંનેમાં આવે છે. અતુલભાઈ આ દીકરો નીલ, એટલે જેન્યુઅનલી શૂન્ય બનવા માટેનો એનો પ્રયત્ન હોય ને, કેનેડા રિટર્ન છે. કેનેડા ગયો, 2-2.5 વર્ષ રોકાયો અને ત્યાંથી પપ્પાને ફોન કર્યો કે પપ્પા કેરિયરનું જે થવું હશે થશે, પણ મારે ઇન્ડિયા પાછું આવવું છે. અને અત્યારે કદાચ 10 ઘરમાંથી 9 ઘરના બાળકો આઉટ ઓફ ઇન્ડિયા જઈ રહ્યા છે, અને એક બાળક કદાચ એટલા માટે નથી જતું કે એની પાસે કદાચ એજ્યુકેશનનું આવ્યો. અમિતભાઈને ભાભીએ મને સમાચાર આપ્યા અને મને એટલો બધો આનંદ થયો કે આપણા બાળકોનું સંસ્કરણ એમ કહી શકાય કે ત્યાં ગયા પછી પણ જળ કમળવત રહેવું બહુ અઘરું છે. અને એ આ વ્યક્તિએ નીલે ત્યાં જઈને નીલ બનીને આ પુરવાર કર્યો. એકવાર તાળીઓને નાખીએ આપણે એને વધારીએ. આખો પરિવાર બહુ ઉત્તમ પરિવાર છે અને એ પરિવારમાં આજે આ અહોભાગ્યમનો સરસ મજાનો એમનો જે ભાવ છે, ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, અને બધા પુણ્યશાળીઓને બોલાવ્યા. બાકી અમારા વિરલભાઈ જેવા વ્યક્તિઓ એમ હાથમાં આવે એવા નથી, આમ હાથમાં આવી ગયા. અને એ બધાના લલાટને અમારા શ્રી અતુલભાઈ કે શાસન જેમના હૃદયમાં ધબકે છે એવું આ વ્યક્તિત્વ અમારા ગુરુદેવ પૂજ્ય મુક્તિવલ્લભ શ્રી મહારાજા અને અતુલભાઈ મહાવીર જૈન વિદ્યાલયના સાથેના કલ્યાણ મિત્રો, અને એ વ્યક્તિત્વ બધા આજે આપણે આપણા આંગણે આપણા આમંત્રણને માન આપીને ભાભી આવ્યા ને, એ આપણું સૌભાગ્ય છે, આપણું પુણ્ય છે. બસ આજે હું છેલ્લે એટલી વાત કરીશ કે દીકરાના ઉપધ્યાન તપના નિમિત્તે આપણે ભેગા થયા છે, પણ આખા પરિવારમાં જે સંપ છે, જે સ્નેહ છે ને, એ મારા અને તમારા જીવનમાં આવે એટલી આજે આપણે ડીશ લેતા પહેલાં એટલી સરસ મજાની પ્રભાવના આ પરિવારમાંથી લઈને જઈએ. એકવાર વિનંતી કરીશ અમિતભાઈ અને ભાભી તમે સાથે આવો, એકવાર નીલ અને જસ તમે સાથે આવો, 4 જણ પરિવારના. આપણે કોઈ વ્યક્તિત્વના અત્યારે વખાણ નથી કરવા, પણ એનું જે પોત છે ને એકવાર એની આપણે અનુમોદના કરવી છે પિયુષભાઈની સાથે છેલ્લા સુંદર સ્વરોમાં, અને ત્યારબાદ પછી જસભાઈ કે કહે છે. અમિતભાઈ એક સેકન્ડ, હેરાજરીમાં મારો ભાઈ છે હું જ છું, બસ એ રીતે વર્તવાનો જે આનંદ હોય છે અને જે પ્રેમ હોય છે, એકવાર આપણે વિનંતી કરીશ. અમિતભાઈ પધારો, ભાભી પધારો પ્લીઝ, જસ નીલ ચારે જણ પધારો. આપણે વહેલી તકે પોતાના આત્માનું કલ્યાણ કરે અને આવા જ કોઈક આનાથી 10-20 ગણા હોલમાં કંઈક વિશેષ પ્રસંગ માટે, વૈરાગ્યના પ્રસંગ માટે અમને બોલાવો. અયોધ્યા
સરસ વાતો કરી. પરિવારની લાગણી, પરિવારનો સ્નેહ, પરિવારનો સંભ આ ક્ષણ છે, આ ઘડી છે. જસ મારે ખાલી એટલું જ કહેવું છે કે આમ છે ને, મમ્મી પપ્પાએ મને એકદમ બહુ સ્ટ્રીકલી ના પાડેલી કે અમને રમતું નથી, પણ મમ્મી પપ્પાના આશીર્વાદ તમે લઈ લો. સંકલ્પ કર્યો મુનિ સુવ્રત દાદા પાસે જઈને કે એના આખા ઉદ્યાન નિર્વિઘ્ને આનંદ સાથે થાય, એટલે હું ખાલી ત્રણ ઉપવાસની આરાધના કરીશ. એક પહેલો ઉપવાસ એની સાથે કર્યો, વચ્ચે એક ઉપવાસ કર્યો, અને એની મોક્ષમાળ હતી. મોક્ષમાળના દિવસે જસને ઉપવાસ કરવો કમ્પલસરી છે, પણ જસને કંપની આપવા માટે નીલે પણ સાથે ઉપવાસ કર્યો. એકવાર તાળીઓથી આપણે એને વધાવીએ, અને હું વિનંતી કરીશ, લાસ્ટ બટ નોટ લીસ્ટ, જસ અહીંયા આવીને પોતાના હૃદયનો ભાવ સહજતાથી જે પણ હૃદયથી નીકળતું હોય એ અહોભાવથી વ્યક્ત કરશે. આપણે શાંતિથી સાંભળી. ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને અહીંયા આવવા માટે થેન્ક યુ. વીડે હતો તો પણ બધા તેનો ટાઈમ આપીને મારા માટે આવ્યા, એના માટે તમારો ધન્યવાદ. ચોમાસું હતું ત્યાં ઉપધાનનું ચાલુ થયું હતું, માહોલ જોઈને મેં ફોર્મ તો ભરી ગયો. અને આવા તમારા ઘરના અતુલભાઈ અને ઓલો પાર્ટ એ આવ્યા, મેં કીધું આ તો ઘરનું જ છે, એટલે હું તો કરીશ, તો ઉપધાન તો અહીંયા જ કરવા છે, ને જગત શેખર મારા સાહેબ. પણ પછી કાંઈ શું થયું મને નથી ખબર, મેં કીધું હવે આ તો નહીં, મન નથી જ કરવા, નથી કરવા. ઘરથી દામ કાકાનો પ્રેશર, મમ્મીનો, મમ્મીએ કીધું જા જા, મને પ્રેશર લાગતું હતું, તું કેમ ટોર્ચર કર્યો છે, નથી કરવા મારું ઉપદાન, એવું થઈ ગયું હતું મારા માટે. પણ મમ્મી, દાદી, દાદા, કાકા અને બધા જ કે જા, એકવાર છે, હજી હમણાં જ ગ્રેજ્યુએશન પૈતું છે, કાંઈ એટલું લાગ્યો નથી, ટાઈમ મળી જશે. છેલ્લો મહિનો 24મી તારીખ બપોરના 2:30 વાગ્યા હશે, મને યાદ છે, મમ્મીએ કીધું છેલ્લી વાર પૂછું છું, જવું હોય તો ઠીક છે, નહીતર નહીં. મને નથી ખબર શું લખાયેલું હતું, શું હતું, અને ત્યાં અમે હા ભાઈ વાત થઈ, હાથ દીધું, કાકાએ બધું જ કરી આપ્યું, અને હવે ટ્રેનની ટિકિટ તો મળે નહીં, એટલે પપ્પાએ રાતે રાત ગાડી કાઢીને મને તો પહોંચાડી દીધો. ત્યાં ગયો, ત્યાં મારા સાહેબે પહોંચ્યું, ત્યાંની પહેલું તો મા સાહેબે આગ્રહ કર્યો તો મૂળવીની માટે, પછી તો અલગ જ વાત છે, આપણે તો એક પોષક લઈને પાડીને તો ઘરે જ જવું છે પીધા દિવસે, તો આ બધું તો વાત નથી. પણ પછી થઈ ગયું પહેલું 18 પૈતું, હવે બીજીમાં આવી મૂળવીની. હું કન્ફર્મ હતો, મને પાર્કનો સાથ હતો, એ કીધું હવે મૂળવીની તો તું કરવાનો જ છે. પણ હું ત્યારે ડરતો હતો, એકનું પચકાન લો, પાંચનું પચકાન લો, એકનું પચકાન લો, પાંચનું પચકાન લો. ત્યારે પાર્ટે કીધું વિચાર નહીં, એ પાંચનું લીધું, મને મન થયું અને મેં લઈ લીધું પાંચ. અગર મને કોઈ પૂછે કે મારી મૂળ વિધિ કરવાનો રીઝન, તો એ ક્યાં ઓલો બેટો છોકરો પાર્કના કારણે છે, જે મને મૂળ વિધિ કરાયું છે. પાંચનું શું ત્યાં મન થયું, સોશિયલ પોલીમાં સોલ્ડ કર્યું, દીધો ન કરો અહીંયા, તો એ કીધું ક્રિયા છે, સોળ પર તું કરવું હોય તો જોઈ લેજે એકવાર, મારા સાહેબ વાળો હું પણ વાત કરીશ, પણ હું એકલો જ જઈને આવ્યો. ત્યાં સોળ પર તું ચાલુ થયું, પહેલા પાસ તો થઈ ગયા,
આઠમાં જયારે પચકાર આવ્યા ત્યારે થોડું અઘરું કર્યું હતું, પણ પછી મને મક્કમ થઈ ગયું હતું કે કરવું છે સેવા એ આ બધા જ હતા, અને એનું પણ હતું કે હવે થઈ જશે લઈએ આઠમા પચકાર, તો આઠમા પચકાર પણ મેં લઈ લીધા અને સોળ પત્વે થઈ ગયો. તો હવે એક અમાન છે કે ઉપધાન પણ થઈ ગયા, ઉપધાન જયારે અમે સોળ પત્તું લીધું ઘરમાં મારી મમ્મી ને ખબર પડી, મારી માસી ને ખબર પડી, તો બધાને એવું પાછ કરે છે પછી નહીં કરા, પણ જયારે આઠનું પચકાર લીધું તો મારી મમ્મી મારી માસી બે આંબેલ લઈ લીધા કે મારું સોળ પત્તું થાય. મારો ભાઈ એવો ત્યાંથી રાતે એને ખાવાનું મન થતું હતું, નો ડાઉટ ખાવાનું મન થાય બધું હતું. સાધર્મિક ભક્તિ નો લાભ એ તો અવશ્ય આપશો, નીચે સાધર્મિક ભક્તિ ની સરસ વ્યવસ્થા છે, બધાએ જમીને જવાનું, પણ અચૂક આ બધા અહીંયા વધારી પરમાત્મા ને પ્રાર્થના કરજો કે અમારા જીવનમાં પણ એવું સૌભાગ્ય આવે. વીતી ગયા આપણને હજી સુધી મન નથી થતું, પ્રભુને પ્રાર્થના કરીએ ચોક્કસ પ્રભુ સાંભળશે, મારા જીવનમાં પણ એવો સુનેરી દિવસ આવે, મને પણ મોક્ષમાર્ગ પરિધાનનું અહોભાગ્ય મળે, એ ભાવ સાથે પરમાત્માને પ્રાર્થના કરીને દીકરાને આશીર્વાદ આપીને શુભેચ્છા આપીને શુભ આશીષ આપી અને સાધારણ ભક્તિનો લાભ આપવા બધા જો આભાર, ઋણ સ્વીકાર, ધન્યવાદ, થેન્ક યુ, ધન્યવાદ. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે પારસનામ, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. પ્રભુજીના ગુણનો પર નહીં આવે, પ્રભુજીના ગુણનો પર નહીં આવે, ધ્યાન ધરું તો સન્મુખ આવે, ધ્યાન ધરું તો સન્મુખ આવે. દીન જનોના નાથ છો, સેવકના રખવાળ છો, દીન જનોના નાથ છો, સેવકના રખવાળ છો, તમે મારા ચિત્ત ડાના છો. તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે પારસનામ, તન મન ધન પ્રભુના ચરણોમાં.
પ્રભુજી મારા હૃદયમાં વસજો, પ્રભુજી મારા હૃદયમાં વસજો, આપ આવીને મારો હાથ પકડજો, આપ આવીને મારો હાથ પકડજો, તમારો આધાર છે એક તારણહાર છે, તમારો આધાર છે એક તારણહાર છે, ભક્તોને લેજો ને સંભાળ, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે પારસના, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. ભવસાગરથી વાલા અમને ઉગારજો, ભવસાગરથી વાલા અમને ઉગારજો, ડૂબતી બેલીને વાલા પાર ઉતારજો, ડૂબતી બેલીને વાલા પાર ઉતારજો, તમે છો ભક્તોના બેલી એવી અમને હૈયા ગેલી, તમે છો ભક્તોના બેલી એવી અમને હૈયા ગેલી, સેવકની લેજો સંભાળ, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે પારસના, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું નામ, મને વાલું લાગે પારસનામ, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં.
પ્રભુ શંખેશ્વર સાંભળજો જરા મારી વ્યથા કથા કહું સ્તવનોમાં શ્રી પાર્શ્વ પ્રભુ મારી અરજી સ્વીકારજો વિનવું સ્તવનોમાં પ્રભુ શંખેશ્વર સાંભળજો જરા